મારો એ હજી નાનો છે, લે ભાઈ તારે બંદૂક થી રમવું છે ને, તું બંદૂક થી રમ અને મને ગાડી આપ. ના હું નહીં આપું. લાવ મને ગાડી આપ. ના હું નહીં આપું. બંદૂક નું કામ તો મોટા લોકો ને મારવાનું છે અને મને બંદૂક થી રમવાનું ગમતું નથી. લાવ મને ગાડી આપ. બાપુ અર્જુન ને ના બોલો, એ હજી નાનો છે, એ રમી લે પછી હું રમીશ. જોયું ને માલતી? હે માં જોયું, લાખો કેટલો સમજ્યું છે. કાલે સવારે અચાનક આપણી આંખ મીચાઈ જાય તો લાખો અર્જુન નું ધ્યાન રાખશે. અરે આ રમકડા ની વાતો હવે બહુ થઈ, આપણો ફોટો પડાવ્યો તો લાવે કે નહીં તમે? અરે હા યાર, એ તો કેવું તને ભૂલી જ ગયો, ફોટો એટલો સરસ આવ્યો તો કે નાગજીભાઈએ કીધું કે આને મઢાવી જ લો, તો મઢાવા આપીને આવ્યો છો, સાંજે આવી જશે. લક્ષ્મણભાઈ આવો આવો. ભગત કેમ છે, મજામાં? માલતી તમે લોકો જાઓ. સારું ચલો બેટા. ચલો ભગત ગામમાં જઈએ. શાંત ભાઈઓ શાંત. અરે શાંત થઈ જાઓ, તમે લોકો મારી વાત સાંભળો. અરે શાંત થઈ જાઓ, શું કરો છો? હું કહું છું ને, કોઈ કાયદો હાથમાં નહીં લે, શાંતિથી વાત કરો, શાંતિ રાખો. શાંત ભાઈઓ શાંત, કાયદો હાથમાં લેવાની કોઈ જરૂર નથી. સાહેબ હવે તો વાત આરપાર લડાઈની છે. સાહેબ ખેડૂતો હવે સહન કરવાની સ્થિતિમાં નથી. હવે ખેડૂતો હાથમાં શું લેશે એ તો પછી જ ખબર પડશે, તલવાર બંદૂક કે કાયદો. કાયદો હાથમાં લેવાની કોઈ જરૂર નથી,
કાયદા તો સાચા જ છે, ખોટા તો આ લોકો છે. ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર સાહેબ, ઓળખો છો ને મને? તમારા સાહેબ ને અહીંયા બોલાવો. જી સર. અરે સાહેબ, અરે ઓફિસ તો તમારી જ છે ને, તમારે અંદર આવું તું ને. આ મને કેમ બહાર બોલાવ્યો? આજ અંદરનું કામ નથી, આજ તો બહારનું કામ છે. જમીન કપાતનો કાયદો કયા વટ હુકમથી તમે બહાર પાડ્યો છે? અરે ભાઈ, આ તો માત્ર ઉપરથી આદેશ આવ્યો છે અને મેં આદેશ તમારા સુધી પહોંચાડ્યો છે. બસ ઉપરનો આદેશ છે કે ટેબલ નીચેનો આદેશ છે, એ જો પુરવાર ના કરું તો મારું નામ લક્ષ્મણ નહીં. એ ભાઈ, તમે કદાચ ભૂલી રહ્યા છો કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો. તમે જે કાયદાની રમત જાણો છો ને, એ રમત હું તમને પુરવાર કરીને જ બતાવીશ. સત્તા, સરકાર અને શાસન, આની પાસે બિચારા મુઠ્ઠી પર ખેડૂતોનું શું આવે? હા, જ્યારે ખેડૂતોએ પોતાના હક માટે એમનું સિર ઊંચું કર્યું છે ને, ત્યારે ભલભલી સરકાર એમની સામે ઝૂકી ગઈ છે. કાલે જ મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી આ કાયદાને હું રદ ના કરાવું તો હું ખેડૂતનો દીકરો નહીં. એ લક્ષ્મણ નામનો પ્રાણી પોતાની લક્ષ્મણ રેખા ઓળંગીને ખેડૂતોનો નેતા બનવા નીકળી પડ્યો છે, અને એ પણ મારી જાણ બહાર. નાગ, નાગ છો નાગ, મદારીની ટોકરીમાં પુરાયેલો નાગ નહીં પણ કાળોત્રો નાગ. એક વાર ડંખ મારું ને તો માણસ તરફડી તરફડીને મરી જાય, પાણી માંગવા પણ ના રોકાય. તો જાઓ, જઈને ઓલા લક્ષ્મણને ડંગ મારી દ્યો. અરે જો ઈ કાલ સવારે મુખ્યમંત્રીની ઓફિસે પહોંચી ગયો ને, તો મુખ્યમંત્રીના ગુસ્સાથી હું અને ખેડૂતોના ગુસ્સાથી તમે બચી નહીં શકો. અરે જીવતા બાડી નાખશે અને તમે ઓલા પિતાજીના નાક બની જશો, અને તમે અને હું બે સાબરમતી જેલમાં ભજીયા તરશું ભજીયા. સૌજી, તું ડરપોક છે એની આજે જ ખબર પડી. અરે ડરપોક નહીં, બેવકૂફ. કયો બેવકૂફ? એટલે બેવકૂફ પણ? અરે મારા જેવો બેવકૂફ માણસ આખી દુનિયામાં ગોતવા જશો ને તો ક્યાંય નહીં મળે. અરે 15-20 લાખના ટુકડા ફેંકી અને મારી પાસે ખોટા નકશા બનાવડાવ્યા, અને આ બધાય ખેડૂતોની જમીન ગઈ કપાણમાં, અને તમે બારોબાર ઓલા ઉદ્યોગપતિ પાસેથી કરોડો રૂપિયા લઈને ચાઉ કરી ગયા. હવે જો કાલે તપાસવાન બેસશે તો ફસાશે આ સૌજી ને. સૌજી, પેલા ખણખણિયા ગણવા બેસી જતો તો ત્યારે શું તારી અક્કલ ડોબા ચરાવા ગઈ હતી? હે, અરે ડોબા ચરાવા ગઈ હોય કે ગમે એ કરાવવા, પણ અત્યારે મારી અક્કલ એમ કે છે કે આજે ને આજે, હમણાં ને હમણાં, જો આ લક્ષ્મણનું મોઢું બંધ ન કરાવ્યું અને કાલે તપાસ પંચ બેઠું ને, તો એ બધા વરઘોડા લઈને હું અહીંયા આવવાનો છું. અહીંયા હા કહી દઉં છું, અને હું તો ડૂબીશ, પણ ભેગા જો તમને ન ડૂબાડું ને તો મારું નામ પણ બદલી નાખજે. કોઈ ફરક પડતો નથી સૌજી. સૌજી, હવે જો આ લક્ષ્મણનું મોઢું બંધ કરવું હોય ને, તો પહેલા તારું મોઢું બંધ કરી દે, અને પછી હું સમજાવું એમ કર. અર્જુન કેટલો સરસ દેખાય છે, નહીં? બહુ સરસ લાગે છે. તું પણ સરસ લાગે છે. જુઓ આપણા બધાનો ફોટો કેટલો સરસ લાગે છે. અરે નાગજીભાઈ, તમે આવવાની તકલીફ શું કામ લીધી? મને કીધું હોત તો હું આવી જાત. અરે લક્ષ્મણ, તું મારો નાનો ભાઈ, અને જ્યારથી તું નાયબ સરપંચ બન્યો છે ને, ત્યારથી તારા માંથી કેટલો બોજો વધી ગયો છે. એટલે મને એમ થયું કે બોજો શા માટે વધારવો, તને તકલીફ શા માટે આપી, હે? એટલે માટે. અરે તમે તમારા મોટા ભાઈ છો અને તકલીફ તો આપવી જોઈએ જ ને. અરે મોટા ભાઈ, હુકમ કરો. હુકમ ને? હુકમમાં તો એવું છે કે, અરે ડફોર, ત્યાં વો બસ શું માખ્યો મારે છે. અંદર આવ, અંદર આવ. અરે આ અને અહીંયા આ શું કામ આવ્યો?
શાંત લક્ષ્મણ શાંત, આ સૌજી તારી માફી માંગવા માટે આવ્યો છે. માફી? અને આને આને તો ભગવાને માફ ના કરે. લક્ષ્મણ જરા સમજ તો ખરો ભાઈ, એને ભૂલ સુધારવાનો સમય આપ. અને વાત શું છે કે જો આ મુખ્યમંત્રી સુધી વાત જાય તો ભલભલા મોટા માથા વધેરાઈ જાય. ભલે વધેરાઈ જતો, આવા લોકોને તો સજા મળશે ને તો જ દેશનું ભલું થશે. ભાઈ લક્ષ્મણ, એને ભૂલ સુધારવાનો થોડો સમય આપ અને જવા દે ને આ વાત પડતી મૂકી દે ને પહેલા. માફ કરજો નાગજીભાઈ, મારાથી શક્ય નહીં બને, એ અશક્ય છે. હું કહું તો પણ નહીં, ઉપરથી ભગવાન આવે તો જ. ભગવાન આવે તો જ? અરે ભગવાન તો ઉપર બહુ બિઝી છે, એની પાસે તો સમય જ નથી અહીંયા આવવાનો. હા એટલે લક્ષ્મણ, ભગવાન પાસે વાત પહોંચાડવા માટે તો તારે જ જવું પડશે. એટલે મારે તને ઉપર મોકલવો જ પડશે. એટલે લક્ષ્મણ બાપુ, મારી વાલી ભાભી, તમે તમે શું કર્યું નાગજીભાઈ? આને તમે જાનથી મારી નાખ્યો? મેં શું કર્યું? મેં કઈ કર્યું નથી. અરે આ તો મારો નાનો ભાઈ લક્ષ્મણ અને અમારી વાલી ભાભી, એને હું મારી નાખું? હું એને જાનથી મારી નાખું? તે જોઈ નઈ હમણાં લક્ષ્મણ સાથે કેટલા પ્રેમથી મેં વાત કરી. મારી ભાભીને પણ મેં અખંડ સૌભાગ્યવતીને પણ આશીર્વાદ આપ્યા અને હું એને મારું? નહીં 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 નહીં, હું તો એને ના જ મારી શકું. તે જ એને મારી નાખ્યા છે. અને જો જો તારે તારે લક્ષ્મણ જોડે કેટલી ચરબર થઈ ગઈ, હે? સવારના પોરમાં કેટલી ચરબર થઈ ગઈ. પછી તો અહીંયા માફી માંગવા માટે આવ્યો, પણ લક્ષ્મણે તને માફી આપવાની ના પાડી એટલે તું ગુસ્સે થઈ ગયો અને ત્યાં જઈને આ રિવોલ્વરથી મારી નાખ્યો. જો જો જો, આ ખોટું થાય છે, કહી દઉં છું. હા ખોટું થાય છે. અલ્યા આમાં ખોટું શું ભઈલા, આમાં ખોટું શું? હે આ તો તું એને મારવા ગયો એટલે હું એને બચાવવા ગયો એટલે મેં તારા ઉપર ગોળી મારી અને તારા ઉપર મેં ગોળી મારી. આ જો કેવી રીતે ગોળી મારી તને બતાવું. આને તું રાખો. અરે મને બીક લાગે છે, મારે ઉપર નથી જવું, હું સાબરમતી જેલમાં જઈશ, એકલો એકલો ભજીયા તળીશ. સાબરમતી જેલમાં ભજીયા તળવા જવાની જરૂર નથી. એ તો એક કામ કરજે, તું આ લોકોની સાથે ઉપર જઈને ભજીયા તળજે, સમજી ગયો? આ બંદૂકથી હું તને કેવી રીતે મારી સમજાવું. આ જો જો જો, કેવી રીતે ગોળી મારી સમજાવું. આ આ નહીં ભાઈ, નાગજી ભાઈ, અરે અરે આ તો સૌજી પાસે હોવી જોઈએ, એની પાસે મૂકી દો. હે મારા વાલા ભગવાન, આ નાયબ સરપંચ લક્ષ્મણ, એની ધર્મપત્ની માલતી અને આ ભ્રષ્ટાચારી સૌજી, એને મેં સહી સલામત તારી પાસે મોકલી દીધા છે. એમના આત્માને શાંતિ આપજો ભગવાન. એ જ લિખિતન તારો આજ્ઞાકિત સરપંચ નાગજી. એ છોકરા, આ આ શું કરે છે? આ તારું રમકડું નથી બેટા, મૂક દે. લક્ષ્મણ, તારા છોકરાને સમજાવ, હું તારો કાકો તો બેટા, કાકો. એ ત્યાં જ ઉભો રહે છે ને, તો ઠોકી દઈશ. મારું છટાકે તો ઠોકી દઈશ. એ તું પણ ભાગ અર્જુન, ભાગ ભાગ અર્જુન, ભાગ. એ દૂર હટ, દૂર હટ. હે ભગવાન, તે મને શાહ માટે બચાવી લીધો ભગવાન, શાહ માટે બચાવી લીધો. મારા ભાઈ ભાભી લક્ષ્મણ ને મારતી, એને તે તારી પાસે બોલાવી લીધા અને મને શાહ માટે જીવતો રાખ્યો ભગવાન, શાહ માટે જીવતો રાખ્યો. ઇન્સ્પેક્ટર સાહેબ, હું ને મારો ભાઈ લક્ષ્મણ, અમે ખેડૂતોના ભલા માટે, એના હિત માટે ચર્ચા વિચારણા કરતા હતા સાહેબ. ત્યાં
અત્યાચારક જ પેલો ભ્રષ્ટાચારી સૌજી આવી ચડ્યો અને અને અમારો પર ગોળીઓનો વરસાદ વરસાવી દીધો ઇન્સ્પેક્ટર સાહેબ, અમારો પર ગોળીઓ ચલાવી દીધી. યા અલ્લાહ તેરી રહેમત. ઓ ભાઈ, ઓ ભાઈજાન, ઉઠીએ તો સહી, આઈએ તો સહી. શું નામ છે તારું? કયું ગામ છે તારું? ક્યાંથી પધાર્યા એ તો બોલો. અચ્છા અચ્છા, સમજી ગયો. લાગે છે તું પણ મારી જેમ કિસ્મતનો મારેલો મુસાફર છે. એકલો જ છે તું? ફિકર નહીં, આજથી તારી રખવાલી અલ્લાહ કરશે અને પરવરિશ મોહમ્મદ રિક્ષાવાળો કરશે. ચલ બેઠ, ચાય પાણી પીતે હે. તું ધંધો શું કરે છે? ભાઈ હું અનાજ છું, ચિલ્લર ચપાતી નું ચૂરણ કામ કરું છું, હું મારું પેટ ભરું છું. જો તારે મોટો માણસ બનવો હોય તો ચિલ્લર ચોરવાથી કઈ નહીં થાય, તારે મોટો હાથ મારવો પડશે. આ લાખો જે કે એ તું કરીશ, તું તો છોટા ડોન માંથી મોટો ડોન બની જઈશ, દુનિયાનો મોટો ડોન. આવ ભાઈ, હું મારી ગેંગ સાથે. ચાલ ભાઈ, ભાઈ હું એ હું આજથી તમારો ભાઈ નથી, આજથી આપણો ભાઈ લકી ભાઈ. લકી ભાઈ જિંદાબાદ, લકી ભાઈ જિંદાબાદ. બસ બોલો પંડ્યા સાહેબ, અહીંયા શું કામ આવ્યા? અરે હુકમ કર્યો હોત, હું આવી જાત. લકીભાઈ, મેટર અર્જન્ટ હતી ને, તમારો નિયમ છે કે ધંધાની વાત ક્યારે ફોન પર નહીં કરવાની. ભાઈ, લચ્છુ લાલવાની આવતીકાલે સવારે શિવશક્તિ માર્કેટના દસ્તાવેજ કરવાનો છે. તમે લચ્છુ શેઠને કીધું નથી કે શિવ શક્તિમાં હાથ નહીં નાખવાનો? ભાઈ, મેં તો બહુ સમજાવ્યો પણ માનવા તૈયાર નથી. રાત સુધી માની જશે અબાસ. અરે લેલો લેલો, લકી ધંધો અને દોસ્તી મિક્સ નથી કરતો. અરે તમારે માટે નથી, હા ભાભી માટે શોપિંગ કરજો. લેલો લેલો. એક મિનિટ ભાઈ, તમે અત્યારે? હા, આ પંડ્યાએ સવારે સવારે ટેન્શન આપ્યું ને, લચ્છુ શેઠ તો મળવું જ પડશે. પણ ભાઈ, તમે ખોટું ના માનો તો તમારે મુંબઈ વાળા રમાકાંત સાથે મીટિંગ છે. અરે આ લચ્છુ શેઠ ને મળવાના ચક્કરમાં હું સાવ ભૂલી ગયો કે મારે રમાકાંત શેઠ ને પણ મળવું છે. એક કામ કર,
ચંદુ, ચંદુને મારી પાસે મોકલ. પણ ભાઈ, ચંદુ છે તો સવાર સવારમાં નોકિયા અને સેમસંગ સાથે કંઈક બહાર ગયા છે. બહાર નથી ગયા, ક્યાંક રખડવા ગયા છે, ટપોરીગીરી કરતા છે. જા ચંદુને કહે કે ધંધામાં ધ્યાન આપે, ધંધામાં. મોકલ મોકલ એ લોકોને લચ્છુ શેઠ પાસે. હું રમાકાંત શેઠ સાથે મીટિંગ પૂરી કરો. એ પહેલા લચ્છુ મને જોઈએ અહીંયા. આય જેલા, આય કિશોર, આ એજ આઈટમ છે ને જેનો ફોટો તમે મને વોટ્સએપ પર મોકલ્યો તો. યસ સર. થેન્ક યુ જયલા. હાય, આઈ એમ ડિરેક્ટર આમિર કપૂર. અરે ભરાયો છે બરાબર. ઓ માય ગોડ, હું તારું ઓડિશન લેવા આવ્યો છું. ચાલ ઓડિશન આપ. તે કોની કોની સાથે કામ કર્યું છું? મે તો છે ને ગુજરાતના ટોપના પેટના હીરો સાથે કામ કર્યું છે, જેવા કે વિક્રમ કનોડિયા, હિતુ ઉપેન્દ્ર, હિતેન રાઠોડ, પેલો ચંદન કુમાર અને ખાસ તો આયુષ ઠાકોર. લીડમાં નહીં પણ મેં ભીડમાં કામ કર્યું છે. બકા, તું હવે રાતોરાત ભીડમાંથી લીડમાં કામ કરીશ. પણ બકા, એમાં એવું છે ને, પહેલા તારે મારી સાથે શૂટિંગ પહેલા ફ્રેન્ડશિપ કરવી પડશે અને પાઠ ભણવો જ પડશે. સેટ પર મને સાચવવો પડશે, નહીં તો પછી છે ને હું થોડો અપસેટ થઈ જાઉં છું. નહીં હો, હું તમને ક્યારે અપસેટ નહીં થવા દઉં. તારી મને પૈણો, તારા ઘરે બાપ ભાઈ નથી. અરે જયલા, આ તો ઓલો નીકળ્યો અને અમે તારા બાપ નીકળ્યા. ગુજરાત ની ફિલ્મ ઉદ્યોગ ને બદનામ કરે છે. હા, બધી હિરોઈન ની કમ્પ્લેન તારી મારી જોડે આવે છે. હા, એટલે જ આજે તારી ગેમ ગોઠવવી પડી. બધાને વોટ્સઓપ અને ફેસબુક ઉપર તંગ કરે છે. હા, ચાલ આજે હું તને વોટ્સઓપ ઉપર ડાઉનલોડ કરી દઈશ. હું તને ફેસબુક ઉપર ડાઉનલોડ કરી દઈશ, સમજો? ભૂલ થઈ ગઈ, મને ડાઉનલોડ ના કરો. તો પછી આ લોડ કરું? ના તો ડાઉનલોડ કરી દો. એ ભાભી, આને લોડ કરી દે. ચાલ ઓકે, ચાલ ફટાફટ ઓડિશન આપ. રોલ કેમેરા રોલિંગ, એક્શન. લચ્છુ લાલવાણી, લચ્છુ લાલવાણી, તારું કાઢી નાખું પાણી. એ સેમસંગ, ચાલ. હા ચંદુ. એ ભાઈ, જાતા પહેલા તમે તો ઓડિશન દેતા જાઓ. ચેલેન્જ ચંદુ, ચેલેન્જ નામ છે મારું. ચેલેન્જ આપતો નથી, ચેલેન્જ લે છે. બોલ તારી ચેલેન્જ, બોલ ફટાફટ. સેમસંગ મોબાઈલ નહીં, ઓરિજિનલ, એ પણ બેટરી વગરનો, સેલ્ફ ચાર્જ. આઈ એમ નોકિયા, આ તો કુછ નહીં કિયા, ઇસલિયે નામ આપું કા નોકિયા. લચ્છુ મારા બચ્ચુ, લક્કી ભાઈ ને ઓવરટેક કરે છે. લક્કી ભાઈ ને, હા, બૂમ બરાડા નહીં. એ બાબે અને પપ્પી દે. ચંદો, લચ્છુ તો આપણો માણસ છે. એના રિમાન્ડ શા માટે લીધા? હા, એના રિમાન્ડ શા માટે લીધા? હા ભાઈ, બહુ સમજાવ્યા પ્રેમથી કે લક્કી ભાઈએ બોલાવ્યો છે, લક્કી ભાઈએ, અને આ ચંદુ ચેલેન્જ ડિલિવરી કરવા આવ્યો છે. પણ ભાઈ સતાય માન્યો નહીં, એટલે પછી લગાડી દીધી કલમ
370 તારા આબળ હક એ ચંદુ આ કલમ 370 નહીં કહેવાય અને તો કલમ 319 કહેવાય અચ્છા ભાઈ સોરી ભૂલી ગયો અગલી બાર સોચના પડેગા ભાઈ એ લચ્છો આ ચંદુ સાચું બોલે છે કે શું લખીભાઈ મારી માના સમ મારા બાલ બચ્ચાના સમ લખીભાઈ હું મજબૂર છું લખીભાઈ ભૂલી ગયો જે લોકો લક્કીની સાથે હોય છે એ લોકો લક્કી કહેવાય અને જે લોકો લક્કીની સામે હોય છે ને એ અનલક્કી કહેવાય બા એ અનલક્કી કહેવાય અને એ અનલક્કી હું છું ભાઈ હું કાલે દસ્તાવેજ કરવાનો છું એ ખબર તમને પડી તો તમે મને આટલો ટોક્યો છે તો જો હું કાલે દસ્તાવેજ કરવાના પહોંચ્યો તો એ લોકો મને ટોકી દેશે ભાઈ એ લોકો એટલે કોણ ભાઈ મને ડર લાગે છે ભાઈ હે લચ્છો ડરવાનું નહીં ડરવાનું બોલ બિંદાસ બોલ લચ્છો તને લકીભાઈ પર ભરોસો નથી ભાઈ નહીં નહીં ભાઈ દેવડા હા ભાઈ દેવડા એ જ નેવડા ને જે દુબઈમાં બેસીને પોતાની દુકાન ચલાવે છે હે પણ એને શિવશક્તિ માર્કેટ સાથે શું લેવા દેવા હા ભાઈ એ કાલે આવે ને ત્યારે તમે એને પૂછી લેજો એટલે કે લેવડાએ પાછો ગુજરાતમાં પગ મોક્યો હા હા ભાઈ અને દસ્તાવેજ માટે ભાઈ કાલે સવારે પોતે દુબઈ થી આવવાનું છે એ આવશે તો ખરો પણ નહીં ભાઈ એ પૂરેપૂરી તૈયારી સાથે કાલે આવવાનો છે ભાઈ એ ચંદો હા ભાઈ આ લચ્છો ને બામ બરફ લગાવ દર્દ ઓછું થશે ભાઈ બરફ ઠંડો કે ગરમ ઠંડો બરફ પણ ઠંડો ને ભાઈ તું પણ ઠંડો ભાઈ હું આને બરફ લગાડું છું તું મારા માટે ગ્લાસમાં બરફ લગાડ હું પહોંચું છું અલે લગાડ હા ભરોસો યકીન હતો મને કે લચ્છુ પોપટ પોપટની જેમ ભણીને તને અહીંયા સુધી ખેંચીને લાવશે ચાલ એ બાને તારાથી મુલાકાત તો થઈ ગઈ એ નેવડા જો તારે મુલાકાત જ કરવી હતી તો બહાના શોધવાની શું જરૂર હતી હે દુબઈમાં તારી તાકાતની કવાલી બહુ સાંભળી હતી એટલે તારી તાકાત પાવર તારી ડેરિંગ જોવા દુબઈથી ખાસ આવ્યો છું એ નેવડા દુબઈમાં બેસીને ઇન્ડિયાના પાસ સિટી ચલાવે છે તો સાથે સાથે થોડી અક્કલ ચલાવી હતી તું દુબઈમાં 20-25 લોકોને આજુબાજુ રાખીને ડોન બનીને ફરે છે હું 50 ને ઠોકીને ડોન બન્યો છું હે જો આટલી અક્કલ ચલાવી હોત ને તો અહીંયા સુધી ધક્કો ના ખાવો પડત ધક્કો ખાવો પડ્યો લકી કેમ કે બેનની જિંદગીનો સવાલ છે બેનની જિંદગી લકી તારે પરિવાર છે કે નહીં એ મને નથી ખબર અને મને મતલબ પણ નથી પણ મારી બેન છે એની નજરમાં દુબઈમાં હું એક વેપારી માણસ છું ડોન નથી ઇતફાકથી મારી બેન આ શહેરની મેડિકલ કોલેજમાં ભણે છે લકી તું તો જાણે જ છે
આપણા ધંધામાં દુશ્મન બહુ છે અને દોસ્ત બહુ ઓછા છે, પણ તને મળીને લાગે છે આ શહેરમાં મારી બેન મહેફૂઝ છે, મારે એની હિફાજતની ચિંતા કરવાની જરૂર નથી. હે નેવડા, તું તારા બેનની હિફાજતનો ઓર્ડર આપવા આવ્યો છે કે મદદ માંગવા? માંગવાની નેવડાને આદત નથી, પણ તું સમજી લે કે નેવડાએ મદદ માંગી. અરે મજબૂર છું ને, બેનની જિંદગીનો સવાલ છે ને. એ લકી, નેવડો આ ટાઈમ પર જાન આપી દેશે, જવાન આપી. એ નેવડા, આ જવાન તે આપી મેં માંગી નથી અને લીધી પણ નથી. લાગે છે તને કામ કરતા નથી આવડતું, આ કામ તો ફોન પર થઈ જાત. બિંદાસ દુબઈ જા. મારે તારા પાસે ઇલાજ નથી કરાવો, આઈ એમ ઓકે, કઈ નથી લાગ્યું. ગુડ ગુડ. તકિયો વાગ્યો તો તને એમ ને? એ ભાઈ, તું ગમે તેટલા નાટક કર હા, પણ હું આ ઘરમાં નથી રહેવાની અને મારે હોસ્ટેલમાં રહેવું છે અને હું આ ઘરમાં એકલી એકલી ગાંડી થઈ જઈશ. હું પણ તારો મોટો ભાઈ છું, તને ગાંડી થોડી થવા દઈશ. આજે તો મારે તને પરણાવવાની છે, પછી ગાંડી થજે. તું મને હાલ લે હાલ છે ને ધામધૂમથી પરણાવીશ ને એ મને ચાલશે, પણ હું આ ઘરમાં એકલી રહીશ ને એ મને નહીં ચાલે. પાકું? પાકું. વિચારી લે, હજી વિચારી લે. ના. એ તમે બને આ ઘરમાં રહેજો, આને હોસ્ટેલમાં મોકલશું. એ હાય 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 એ ભાઈ, થેન્ક યુ. નહીં નહીં, અરે અરે, નહીં 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 નહીં. હાય હાય. એ હાય પૂજારી, તમે બંનેને અહીંયા, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ યાર. એટલી સરસ સરપ્રાઈઝ છે, હું તને કહીશ ને તો તારી તબિયત ખુશ થઈ જશે. આ તારો ભાઈ રાતે અચાનક મારા ઘરે આવીને મને અને મારા સામાનને બાંધીને મારું અપહરણ કરી લાવ્યો. બિગ સરપ્રાઈઝ ના? અને કહે છે કે હું એને ઘરમાં એકલી નહીં રહેવા દઉં અને હું હોસ્ટેલમાં પણ નહીં રહેવા દઉં, તો હવે તું ત્યાં જ રહીને તારી પીએચડી કર. કોઈને આવી રીતે લવાય, આ કઈ સારું કહેવાય? અમારે કામ ના હોય? યસ, આને જ સારું કહેવાય. અને પૂજાડી તું અને કામ, બકા તું કામ કરતી હોત ને તો આવી હોત. આવી પણ? એ ભાઈ, મને હવે અહીંયા રહેવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ મને છે ને. એ પૂજાડી, તને અહીંયા રહેવામાં શું પ્રોબ્લેમ છે હા? નિલેશભાઈ, હું આખો દિવસ શું કરીશ? આ આ આ ફરિયા કરશે એની નોટપેન લઈને પીએચડી કરવા, અને આ મુન્નાભાઈ એમબીબીએસ ની જેમ કોલેજ જશે તો હું શું કરીશ આખો દિવસ? કે વાત તો તારી સાચી છે. અમારી સેવા ચાકરી. અરે પૂજા, ચિંતા નહીં કરવાની, આ લોકોની તારી સેવા નથી કરવાની, આ બંને છે ને તારી સેવા કરશે. એ અંજલિ રાધિકા, સમજી ગયા ને? જી ભાઈ. મેડમ, અમે તમારી શું સેવા કરીએ? તમારો હુકુમ સર આંખો પર. મારા માટે. એ પૂજાડી, ચલ કિચન માં જઈને રસોઈ બનાવી, ચલ જા. ચલ હટ. અને એક ગ્લાસ જ્યુસ પણ હા. લાવ, બંદૂક નું કામ તો મોટા લોકો ને મારવાનું છે. લક્ષ્મણ બાપુ,
ભાઈ ભાઈ તું ઠીક તો છે ને ભાઈ તારી તબિયત તો સારી છે ને હે ભાઈ હે ભાઈ મને નહીં કે શું હું તારો નાનો ભાઈ નથી ભાઈ હા ભાઈ હે ચંદ્યા હા ભાઈ તું મારો નાનો ભાઈ ને હા ભાઈ મારો મારો જીગર નો ટુકડો છે ટુકડો અરે ચંદુ ને હા ભાઈ તો લકી રહે ભાઈ મેં પહેલી વાર તારી આંખ ભી નહીં જોઈ ભાઈ તું રડે છે ભાઈ પેલો પેલો નેવડા બે કોળી ના નેવડા મને મને લકી ભાઈ ને બોલ્યો કે તારે પરિવાર છે કે નહી એટલે આજે આજે પરિવાર ની યાદ આ ગઈ રે ચંદ્યા 15 ઓગસ્ટ ની રે હા ચંદુ મારા મારા નાના ભાઈ અર્જુન નો જન્મ દિવસ ચંદ્યા 15 ઓગસ્ટ ખૂબ યાદ આવે છે રે ચંદ્યા ચંદ્યા હા ભાઈ અર્જુન અર્જુન કેવા છે એ શું કરતો હશે એ કોઈ તકલીફમાં તો નહીં હોય ને ચંદ્યા ના ભાઈ ના ભાઈ આપણો અર્જુન તકલીફમાં ના હોય કેમ કે હું રોજ જોગણે મારે પ્રાર્થના કરું છું કે મારા ભાઈ લાખા ને અર્જુન જરૂર મળી જશે ભાઈ જરૂર મળી જશે મારા ભાઈ અર્જુન અર્જુન હે અર્જુન ચલો સાહેબ થેન્ક યુ આ તમારા રૂપિયા આવજો આપણી હેડ ઓફિસ પાલનપુર માં છે અંબાજીમાં સેમિનાર છે આ સેમિનાર માં તું આવી જજે એટલે તારું કામ પૂરું તારે કામ શોધવાની જરૂર બિલકુલ નહીં પડે આ શું કરો છો સાહેબ તે મારા 50 લાખ રૂપિયા અને મારી જાન બચાવી છે એમાંથી 5 લાખ રૂપિયા હું તને આપું છું ના ના સર નહીં નહીં ના સર મેં આ માટે કામ નથી કર્યું સર સર અરે મોહમ્મદ ભાઈ જે હું ત્યાં સેટલ થઈ જાઉં ને પછી બંને ભાઈ ત્યાં મસ્તીથી રહીશું મોહમ્મદ ભાઈ મારા મા બાપ ભાઈ બહેન તમે જ છો અને તમે તૂટી જશો ને તો હું શહેરમાં નથી જવાનો તું આટલો નાનો હતો ને ત્યારે મને આ રિક્ષામાં મળી આવ્યો હતો ત્યારથી લઈને આજ સુધી તું મારી આંખોથી
એક પણ દિવસ દૂર નથી રહ્યો. અરે પાગલ, અને મારું કોણ આ દુનિયામાં? તારા સિવાય બીજું મારું કોણ છે? એટલે આંખ ભરાઈ આવી છે. જા દોસ્ત, બિંદાસ જા, ખૂબ કમા, મોટો માણસ બન. મારો અલ્લાહ તારી સાથે છે. ખુદા હાફિઝ દોસ્ત. એ ભાઈ, શું થયું? કાંઈ નહીં બેન, તને ખુશ જોઈને બહુ ગમ્યું. તારી ખુશીને નજર ના લાગે ને, એટલે આંખમાંથી આંસુ કાઢીને આંખ ધોઈ નાખી. તારે દિલ લગાડીને ભણવાનું છે, મોટો ડોક્ટર બનવાનું છે. રાધિકા, આ તો તોફાની છે અને પૂજા અડધી તોફાની છે. તું એક ડાઈ છે એટલે તારે આ લોકોનું ધ્યાન રાખવાનું છે. અને અને હું દુબઈ જઈ રહ્યો છું, તારા ભરોસે જ જઈ રહ્યો છું બેન. નિલેશભાઈ, તમે બિલકુલ ચિંતા ના કરશો, હું અને પૂજા અંજલિનું બરાબર ધ્યાન રાખીશું. અને મારી પીએચડીની સ્ટડી લેટ થશે તો ચાલશે, પણ અંજલિ જ્યાં સુધી ડોક્ટર નહીં બને ત્યાં સુધી હું મારી પીએચડીની સ્ટડી પૂરી નહીં કરું. થેન્ક યુ બેન. ભાઈ, તમે હવે નીકળો, તમારે ઓલરેડી મોડું થઈ ગયું છે, નહીં તો તમારી ફ્લાઇટ છૂટી જશે. એ ભાઈની ચમચી, બહુ મોટી આવી ફ્લાઇટ મિસ થઈ જશે વાડી. ભલે એની ફ્લાઇટ મિસ થઈ જાય, એ ભાને એક દિવસ વધારે તો રહેશે મારી સાથે. બાકી જ્યારે જુઓ ત્યારે દુબઈ દુબઈ ને દુબઈ. મારી બેન, અરે હું પણ રોજ ભગવાનથી પ્રાર્થના કરી રહ્યો છું કે મારો દુબઈનો પ્રોજેક્ટ જેટલો જલ્દી ખતમ થઈ જાય ને, એટલે કાયમ માટે ઇન્ડિયા આવીને તારા માટે સારો છોકરો જોઈને હાથ પીડા કરું. આજે જો ભગવાને પપ્પા અને મમ્મીને આટલા જલ્દી બોલાવી લીધા નહોત ને, તો તને મારા વગર એકલું ના લાગત. એ ભાઈ, કોને કીધું એકલી છું? મારી સાથે છે ને મારી બેસ્ટ ફ્રેન્ડ્સ, નહીં લાગે મને એકલું. તું જા દુબઈ, જા ને દુબઈ, જા. ચલ જાઉં છું. નથી રડતી હું, તું પણ જા દુબઈ. ઓકે ઓકે. હનુમાનજી બનાવી દઈશ. ઓકે. શું? વોટ ઓકે? હા, તું આજકાલની છોકરીને પેલી ટીવી સિરિયલ વાળી પાનીકમ જાય છોકરી સમજે છે? હમ, ચાલ ગેરેજ ચાલ, અને આ ગાડીનું જેટલું નુકસાન થયું છે ને એ બધું તારી પાસે ન ભરાવ ને તો મારું નામ અંજલિ નહીં. ચાલ ગાડી ઉડાય. મેડમ, 3-1 દિવસ લાગશે ગાડી રિપેર થવામાં. ખર્ચો કેટલો? અહીં કુછ છે 3,500 રૂપિયા. એ શાણે, માલવાલ છે કે પછી કડકોટ છે? હા હા છે ને. તો આપને કે ઈમેલ કરું? હા. મિકેનિક કોણ છે?
ઓકે એ શણ વોટ ઓકે હવે તો 3 દિવસ સુધી તું મને ઘરેથી કોલેજ અને કોલેજથી ઘરે લેવા મૂકો આવી શું સમજો ના ના હું શું કામ આવું એ પોલીસ પબ્લિક હનુમાનજી બરાબર ભૂલી ગયો ગુડ બોય તો આવી જશે લેવા માટે હા કોના ઘરે પકડ એડ્રેસ આવી જજે શું પોલીસ પબ્લિક હનુમાનજી મારું બેટું કમાલનું શહેર છે મેં એક્સિડન્ટ કર્યો નથી તોય મને કાન પકડાવ્યા અને પાછું 4000 ના ડબ્બામાં નાખ્યું અને વળી પાછું એને ઘરેથી કોલેજ ને કોલેજથી ઘરે લેવા મૂકવા જવાનું ના ના હું શું કામ જાઉં ના અર્જુન તારે એને ઘરેથી કોલેજ અને કોલેજથી ઘરે લેવા મૂકવા જવા જ જોઈએ પોલીસ પબ્લિક હનુમાનજી જય બજરંગબલી મને વાલી લાગે રે ગોરી તું વાલી લાગે રે મને વાલી લાગે રે ગોરી તું વાલી લાગે રે સાજણ તને રુદિયા મરાખું ભેળા રહીશું ગોરી આય ખુરે આખું મને વાલી લાગે રે ગોરી તું તો વાલી લાગે રે હા લાગે વાલી લાગે રે ગોરી તું તો વાલી લાગે રે હા મને વાલી લાગે રે ગોરી તું વાલી લાગે રે તો લાગે વાલી લાગે રે ગોરી તું તો વાલી લાગે રે મને વાલી લાગે રે ગોરી તું વાલી લાગે રે વાલી લાગે રે ગોરી તું વાલી લાગે રે
એક્સક્યુઝ મી સર. હા જી. હું રાધિકા, અંજલીએ વાત કરી હશે ને? હા હા, અંજલીએ વાત કરી હતી. આપ આરોગ્ય અને શિક્ષણના વિષય ઉપર પીએચડી કરો છો ને? હા, તો મારે અમુક મુદ્દા પર તમારી નોટ્સ જોઈતી હતી. આજે હું જરા ઉતાવળમાં છું, ફરી ક્યારેક વાત. ફરી ક્યારેક. ઓકે, નો પ્રોબ્લેમ. પણ ખાલી એક મુદ્દા પર મને નોટ્સ આપશો, થોડું અર્જન્ટ છે. અરે અરે, લખી આ શું કરે છે? પગે ના લગાય સર. હું ગુરુ અને ગોવિંદ સિવાય કોઈને પગે નથી લાગતો. સર, આપ તો આટલા મોટા શિક્ષક છો, પારસમણી છો, લોડા જેવા વિદ્યાર્થીને સોનાના બનાવ છો. લકીભાઈ, તમે અહીંયા આવવાનો ધક્કો શા માટે ખાધો? તમારે મને ફોન કરવો હતો. અરે સર, અહીંયાથી ગુજરતો હતો, થયું કે આપના દર્શન કરી લઉં. અને સર, એક માફી માંગવી હતી. આ રવિવારે તમારી રસાણાવાળી સ્કૂલના ઉદઘાટનમાં હું નહીં આવી શકું. કેમ લકીભાઈ? હું મલેશિયા જઈશ. કઈ વાંધો નહીં, આપણું ઉદઘાટન આમે પોસ્ટપોન કર્યું છે. હા, કેમ સર? અરે, ડોનેટરો પૈસા આપતા નથી ને રાવલ સાહેબનો સ્વભાવ ધક્કા ખાવાનો છે નહીં, અને એ પણ 50 લાખ માટે. સર, તમને ખોટું ના લાગે તો તમને એક વાત કહું, એ 50 લાખ રૂપિયા. ના ના લકીભાઈ, દર વખતે તમારે નહીં, તમે આગળ પણ 1 કરોડ આપેલા છે. થેન્ક યુ વેરી મચ. તમારા કામની આગળ 50 લાખ શું ચીજ છે? સર, મને ના પાડીને શરમાવશો? અરે ના ના, એવું કઈ નહીં. ચાલો 50 લાખ લઈશું, પેલા આપણે ચા પીએ. સર ચાલો ચાલો ચાલો. ચંદુ જો, લાગો છો રૂપનો કટકો મારી રાધા. ફટકો હારો છે હો ચંદુ. ચલ આવે છે ખંડાલ, રખડેંગે ફરેંગે ને બટાકા ખાયેંગે, બીજું શું હેટ ને. થેન્ક યુ. 3 દિવસ પછી રિક્ષા લેવા આવજે. તું 3 દિવસ રિક્ષા કોણ ચલાવશે? અરે ભાઈ, રિક્ષા ચલાવવા માટે તો તારી પાસેથી મેં રિક્ષા ભાડે લીધી છે. મેં ખાલી રિક્ષા ભાડે આપી છે, ચલાવવા નહીં. અરે ભાઈ, પણ મેં તને પૈસા આપી દીધા ને, જોઈએ તો તું વધારે પૈસા લેજે. બસ, જો નુકસાન થયું તો? જો નુકસાન થયું ને તો હું ભરી આપીશ. હવે તું અહીંયાથી નીકળ, મારા બાપ ઘરાક આવી જશે, મારા પેટ પર શું કામ લાત મારે છે. જો મારી રિક્ષાને કઈ નુકસાન થયું છે ને તો તું યાદ રાખજે, મારું નામ પણ પરબત છે. હા જા. હા હા, જાઉં છું. ઓય, ફોટો પડાવ ઉભો છે. શૂટિંગ ચાલે છે. ચાલ રિક્ષા ચાલુ કર. પણ આમાં મીટર જ નથી. રિક્ષા ચાલુ કરવા માટે મીટરની નહીં, કિકની જરૂર પડે. ચાલ રિક્ષા ચાલુ કર. અને આમ પણ મારે તને ક્યાં ભાડું આપવાનું છે? આ તારી સજા છે, સમજો? અબે રિક્ષા ચાલુ કર, મારે કોલેજ જવાનું મોડું થાય છે. ઠીક છે, ચાલો. સાહેબ, અંદર આવશો? આવો ને, જમાડું તમને. ચાલો. એ, મારી પાછળ કેમ આવતો તો? કાલે કેટલા વાગે આવું? આ ટાઈમે. યસ ડોક્ટર. હવે આ બાળક અને એની માતાનું ગ્રુપ અલગ છે. માતાનું ગ્રુપ નેગેટિવ છે અને બાળકનું ગ્રુપ પોઝિટિવ છે, અને બ્લડ ગ્રુપ અલગ હોય તો તેના કારણે બાળકને ફ્લૂ થાય. અને આ જે બ્લુ લાઇટ આપી ને ફોટોથેરાપી પર, એ બાળકની બધી નર્વ્સ કંટ્રોલ કરે છે. લકી ભાઈ, હે રાયકા, રડવાનું નહીં. આજે તમે ન હોત તો મારા છોકરાનું શું થયું હોત? હે, તારા બચ્ચાને કાઈ નહીં થાય. હા, હું છું ને, હું છું ને, તારા બચ્ચાના પહેલા જન્મદિવસની પાર્ટી હું આપીશ. ડોક્ટરને મળીને આવું છું, તું બેસ. જા જાના,
બેઠ 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 ના સાથે સાથે આ બાળકનું લોહી ઓછું થઈ રહ્યું છે, તેથી આપણે લોહી ચડાવી રહ્યા છે. એક્સક્યુઝ મી, ડોક્ટર આચાર્ય કેમ છો? બસ મજામાં. આપનો ખૂબ ખૂબ આભાર. મારા કહેવા પર તમે તમે રાયકાના બચ્ચાનો ઈલાજ કર્યો, અને હા, કાઉન્ટર ઉપર મેં 2,00,000 રૂપિયા જમા કરી દીધા છે, અને કાંઈ પણ તકલીફ હોય તો મને કહેજો, રજા લઉં છું. બેસ બેસ. એ કેમ બેઠો છો? બેસને, ચૂપચાપ બેસને, બેસ. એ બેસ કહું છું, મારી બા બેસ. ઓકે, થેન્ક યુ. ડોક્ટર સાથે વાત કરી લીધી છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અરે પગે નહીં લાગવાનું, પગે લકીને નહીં, ભગવાને લાગવાનું. નહીં લકીભાઈ, 2,00,000 રૂપિયા મારા છોકરાના ઈલાજ માટે તમે આપ્યા છે, ભગવાને નથી આપ્યા. અને 2,00,000 રૂપિયા મને ભગવાને આપ્યા છે, એટલે ભગવાનને પગે લાગવાનું. હા, આપણને મળવા માટે મળો સંધ્યા હોટલ, સાંજ સવારે ટેંગ ટોંગ ટેંગ. ચલ પૂજા. ફોટો પણ આવો છે, શૂટિંગ ચાલે છે. ચાલ રિક્ષા ચાલુ કર. પેટ્રોલ નથી. તો તું ધક્કો માર તો હું બેસું. ના ના, થોડું છે થોડું છે. તમે શું કામ તકલીફ કરો છો? તમે બેસો. એક વાર તું મને પ્યારથી જોઈ લે જાલીમ. કાપડ વંજની શેરીઓ મોન બા. ઓકે ઓકે. હાય હાય. હાવડા. હેલો. હા, આઈ એમ રાધિકા. એન્ડ યુ? અંગ્રેજી નોટ આવડી, ગુજરાતી બોલિંગ તો સમજીંગ તો જવાબ દે. ઓકે, મારું નામ રાધિકા છે, અને તમારું? ચંદુ ચલેન્જ. તમારી સાથે પેલા ભાઈ છે ને? હા, આપણો ભાઈ. એ કોણ છે? એ ભાઈને તું નથી ઓળખતી? એ તો બહુ મોટો ભાઈ છે. ભાઈ એટલે કે આનો મોટો ભાઈ, મુન્ના ભાઈ, MBBS વાળો ભાઈ નહીં. મારે એમને મળવું છે પર્સનલી. તો સોચના પડેગા. કેમ કેમ શું? ભાઈનો મૂડ જોઈને વાત કરાય ને? ભાઈનો સારો મૂડ હોય તો વાત થાય, નહીં તો. તો તમે એમનો મૂડ જોઈને, મૂડ બનાવીને કાલે અમને મળવા લઈ આવજો ને. કાલ ભર બપોરે તડકે મે 3 બજે ભાઈ કો તુમ્હારે સામને નહીં ભિટકાયા તો એ ચંદુ ચેલેન્જ કા નામ બદલ ડાલને કા. પણ સિનેમા હોલ કેમ? તારે ભાઈને મળવું છે ને? હા, ભાઈને હું ઓળખું છું કે તું તું ભાઈ કોઈ દિવસ કોઈ છોકરીને મળતો નથી, કોઈ છોકરી સામે કોઈ દિવસ જોતો નથી, અને અમારી ઘરમાં છોકરીઓની નો એન્ટ્રી. આપણે ભાઈને ગમે તે રીતે પટાવીને બાટલીમાં ઉતારીને સિનેમામાં લઈ આવજો, અને તમે ભાઈને મળીને ફટાફટ તમારી જે વાત હોય કહી દેવાની. અને જાણે તમે એને અચાનક મળ્યા હોય ને, જેમ અમને મળ્યા એમ. સમજી ગયા ને? સમજી ગયા સમજી ગયા. તમે પણ સમજી ગયા ને? એ તાતા બાટા ફાટા લાટા લાટા. બે પાગલ. એ ભાઈ કેમ છો? મજામાં. હવે પેલી ઉપાધિનો સ્કૂટર ક્યારે રિપેરિંગ કરીને આપવાના છો? સ્કૂટર તો સાંજ સુધીમાં થઈ જશે. પેલી ઉપાધિનો મારા પર ફોન હતો, મેને કાલ સવારે બોલાવી. એમ છે? હવે જો ઈ કાલે આવે તો કેજે 2 દિવસ પછી આવે. સમજો? સમજો. પૂરા 4 છે. કમાલ છે, લોકો ડબલ પૈસા આપીને અર્જન્ટ કામ કરાવે, તમે ડબલ પૈસા આપીને મોડું કામ કરાવો છો.
સાલું કઈ સમજાતું નથી, પણ આપણે એમાં શું? બે દિવસ પછી. સારું સારું. પહેલી વાર જોઈ, લેવી છે? આપો, ચાલ તારી સજા પૂરી, જાનીગઢ. ક્યાં નીકળું? લાગે છે મેકેનિકે તમને ગાડી જલ્દી આપી દીધી. એના બાપને આપવી પડે. 3 દિવસમાં ગાડી રિપેર કરવાની વાત હતી, ના પાડતો તો લગાઈ બે કાનની નીચે. ગાડી રિપેર? ભગવાને તને છોકરી બનાવીને ભૂલ કરી. ગુંડી છે ગુંડી. એ શું બોલ્યો? તને ગાડી બરાબર ચલાવતા આવડતી નથી, એને કારણે એક્સિડન્ટ થયો. ડ્રાઈવર ત્યાંથી ગભરાઈને ભાગી ગયો, અને મને રિક્ષા ડ્રાઈવર સમજીને મારી પાસે કાન પકડાવ્યા, ઉઠબેસ કરાવી. 3-3 દિવસથી મારી પાસે કામ કરાવ્યું. તને ગુંડી નહીં તો બીજું શું કહું? એટલે એ રિક્ષા તમે નતા ચલાવતા? ના. તો બોસ, પહેલા કેવું જોઈએ ને યાર? અરે શું પહેલા કેવું જોઈએ? પહેલા તું કોઈને બોલવાનો મોકો આપતા શીખ. તું છે ને, પહેલા કોઈની વાત સાંભળતા શીખ. પોતે જ બોલ્યા કરે છે, પછી વાત કરે છે કે પહેલા કેવું જોઈતું તું. પહેલા મેકેનિકને મેં સામેથી 4,000 રૂપિયા આપ્યા. મેં એને કીધું આને ગાડી તું 4 દિવસ પછી આપજે, પણ તે એની વાત સાંભળી એને બોલવાનો મોકો દીધો. આ ક્યાં ગયો? હવે મારી નજરની સામે આવા દે, હવે એને બતાવ કે ગુંડી શું હોય. એ ભાઈ, આ ચંદુના હાથનું ઠંડુ ભૈલા, ઠંડુ ઠંડુ. લાગે છે તમે ત્રણો માર ખાવાનું નક્કી કરીને આવ્યા છો. હા, લાગે છે તમે ત્રણો બવાલ કરીને આવ્યા છો. અરે શું બવાલ 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 ક્યારે વાતો બવાલ બવાલ કરે છે? હા, જ્યારે હોય ત્યારે બવાલની જ વાત કરે છે. હા, શું અમે બવાલ જ કરીએ છીએ? અમને સારા કામ નથી આવતા? હા, સારા કામ તું એકલો કરે છે. હા, મોટો થઈને જ્યારે હોય ત્યારે અમને નાના ઉપર દાદાગીરી કરે છે. હા, જ્યારે હોય ત્યારે અમને નાનાનો દબાવે છે, પણ આજ પછી હું નથી દબાવવાનો, તારાથી નથી બિહાવવાનો, નથી દબાવવાનો. જા. એ ચંદુ ચીટર, ચાલ. હે, બે ભાઈઓની સ્ટોરી છે નોનપણમાં છૂટા પડી જાય. અને આમાં મોટો ભાઈ મોટો થઈને મોટો ભાઈ બની જાય તારા જેમ, અને આખું પિક્ચર પાઈગીરીનું પાઈગીરીનું, આપણા જેમ આપણા જેમ. હા, એટલે મેં તો માતાજીને મોંતાય મોની લીધી છે કે મારા ભાઈને આ પિક્ચર નક્કી જોડાઈશ. હા, જોડાઈશ જ. હા, અને ભાઈ ઇન્ટરવલમાં ઠંડુ સમોસા, અને ભાઈ ગરદીમાં કરવાની મજા આવે. એ ભાભી, તું ક્યાં જઈશ? હા, લેડીઝમાં જઈશ કે પછી જેન્ટ્સમાં જઈશ? ભાઈ આપણને તો બંનેમાં ચાલે. એટલે કે મારો ભઈલો કાલે પિક્ચર જોવા આવવાનો છે. હેલો, ટિકિટ મળે છે? એ ટપોરી છપ્પન ટિકિટ જાય છે કે ઉપર છે? હલો, બોલ માંડવલી. તે બોલ. બહુ સરસ ટાઈમ પર ફોન કર્યો છે, ખુશખબર આપું છું. અને આ મારા વતી દરગાહ પર ચાદર ચડાવી દીધી છે. જો Huh?
I said stop this killing. Criminal? ગુંડો છે ગુંડો. હું તને સારો માણસ સમજીને તને મળવા માટે અહીંયા રાહ જોતી હતી, પણ હવે તારું આ રૂપ જોયા પછી મારે એક પણ મિનિટ અહીંયા નથી ઉભા રહેવું. હેટ યુ, આઈ જસ્ટ હેટ યુ. એ મારી રાહ જોતી હતી, શું કામ? કોણ છે તું? હા, મારી એપોઇન્ટમેન્ટ લીધી? હા, તારી રાહ જોતી હતી. તારા આ ભાઈઓએ તને મળવા માટેની મને અપોઇન્ટમેન્ટ આપી હતી. એ છોકરી, મેં કહ્યું હું સારો માણસ છું, મેં કહ્યું મને મળવા આવ. એ તું આ બબાલ શું કામ? એ નેવડા, માણસ પાસે તાકાત ના હોય ને તો દુશ્મન ઓછા બનાવવાના. તારી બેન ની સુપારી હતી શુકરમાન માંડવલી નો, એને ટીપ આપી એટલે તારી બેન ની જાન બચાવી મેં. નહી તો અત્યારે તારી બેન શમશાનમાં હોત, શમશાનમાં. માલિકે જેને લકી જેવો દોષ આપ્યો છે એનો દુશ્મન શું બગાડે? એ નેવડા, તું ત્યાં બેઠો બેઠો તપાસ કર, એ કોણ છે જેણે તારી બેન ની સુપારી આપી અને શું કામ આપે? એ લકી, તે મારા પર બહુ મોટો એહસાન કર્યો છે, ખબર નહી આ એહસાન નો બદલો. મેં કોઈ એહસાન નથી કર્યો, કોઈ એહસાન નથી કર્યો. મને તો બસ એટલી ખબર છે કે મેં એક માસૂમ છોકરીની જાન બચાવવા ત્રણ દરિંદાની જાન લીધી અને ગંદકી દૂર કરે. મારા ખ્યાલથી આની પણ જરૂર નથી. હું તું કેની શોગન ખાઈને કહું છું, ગેરંટી આપું છું, ગેરંટી. આજ પછી તને ટોપી નહીં પહેરાવ, નહીં પહેરાવ. હે ચંદો, મને ટોપી નહીં. હા ભાઈ, કોઈને પણ ટોપી પહેરાવવાની નહીં, સમજો? એ ભાઈ, બીજા કોઈને કેમ નહીં, આદત છે ને ભાઈ, આદત. સુધરી જા ચંદો, સુધરી જા, સુધાર. હા ઢોંગ ધતેંગ ધતુરા માંથી બહાર આવ. અરે ધંધામાં ધ્યાન આપ, ધંધામાં. આ તો સારું થયું કે એ છોકરી સારી હતી. હે, આપણી દુશ્મનની આઈટમ હોત અને આપણી સુપારી આપી હોત તો વિચાર, વિચાર, વિચાર. ભાઈ, ભાઈ, આ લાસ્ટ ટાઈમ. આજ પછી લુખાગીરી બંધ, ખાલી આજથી ખાલી ધંધામાં ધ્યાન ભાઈ. હા ભાઈ, પટાઈ પટાઈ લીધો ભાઈ. હા, પટાઈ પટી જાય. એ એ એ ભાઈ, 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 ચાલ થોડો બરફ નાખીને જમી લઈએ ભાઈ. ભાઈ, 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 સવારે વિચારીને કહીશ રિમાન્ડ ક્યારે પૂરા થશે. વિચારી લે, હજુ એક મોકો છે, નહીં તો પસ્તાય.
મિનિસ્ટર સાહેબ, તમે ચિંતા નહીં કરતા. હું મિનિસ્ટર સાહેબ સાથે વાત કરી લઈશ. સર, મેં તમારી અપોઇન્ટમેન્ટ લીધી હતી. એક્ચ્યુઅલી મારે આજે નોટ સબમિટ કરવાની છે. તમારું કામ થઈ જશે. ઠીક છે ભાઈ. ઓકે. હું તમારી જ વેઇટ કરી રહી છું. હું તમારી ઓફિસની બાજુમાં જ છું. પ્લીઝ પ્લીઝ થોડી વાર મળી લો સર. એક્સક્યુઝ મી. આજે હું તમારી રાહ જોઈને અહીંયા નથી ઊભી. હું તો મારા કામથી ઊભી હતી. પણ સારું થયું આપણે મળી ગયા. પહેલા દિવસની તમને મારી વાત માટે ખોટું લાગ્યું હોય ને તો સોરી. હા, પણ એક્ચ્યુઅલીમાં મારી પણ કોઈ ભૂલ નથી. હું આ શહેરમાં નવી છું. તમે મને પરદેશી પણ કહી શકો. હું અહીંયા મારી PhDની સ્ટડી કરી રહી છું અને મને એમ કે તમે સોશિયલ વર્કર છો. જેમ તમે બધાની મદદ કરો છો એમ નોટ્સ લખવામાં મારી પણ મદદ કરશો, એટલે જ હું તમને મળવા માંગતી હતી. પણ મેં જે કંઈ જોયું એ જોઈને કોઈ પણ છોકરી ડરી જાત. અને અચાનક જ, હા અચાનક, આ દુનિયામાં જે કાંઈ થાય છે એ અચાનક જ થાય છે. શરૂ થયું, તમે અચાનક એ જોયું, એમાં તમને અચાનક સમજાઈ ગયું કે હું સોશિયલ વર્કર ને હું એક ક્રિમિનલ ગુંડો ગેંગસ્ટર છું. હા હા, મેં મારી લાઈફમાં પહેલી વાર ગેંગવોર જોઈ એટલે જ મને એવું લાગ્યું. પણ જ્યારે મેં ઘરે જઈને શાંતિથી વિચાર્યું ત્યારે મને લાગ્યું કે તમે, શું લાગ્યું તમને? હે, કે હું તમારા વિશે ખોટું વિચારતી હતી. કદાચ પરિસ્થિતિ અને સંજોગો તમને અપરાધ અને ગુનાની દુનિયામાં પરાણે ઘસરી લાવ્યા છે. પણ તમારી પોતાની દુનિયામાં તમે એક, હા હું એક શું, તમે એક, હા બોલો હું એક શું. અરે ભાઈ સાઈડ આપજો ને. તમે એક, એ ભાઈ શું થયું? એક્સિડન્ટ થયો છે, હોસ્પિટલ જાઉં છું ભાઈ. ચાલ મારી ગાડીમાં બેસ, ચાલ. અરે આ તો મારી ફ્રેન્ડ અંજલિ છે. અરે પૂજા, તું જલ્દીથી ડોક્ટર આચાર્યની હોસ્પિટલે આવી જા. અંજલિનો એક્સિડન્ટ થયો છે. હા જલ્દી આવ. ડોક્ટર સાહેબની એ દવા મંગાવીએ, જલ્દી મંગાવી લેના, જલ્દી. એ રાધિકા, હું લઈ આવું છું. પૈસા લઈ જા. એ પૈસાની જરૂર નથી, મારું નામ દે, મળી જશે. હા થેન્ક યુ. તે મારી ફ્રેન્ડની જિંદગી બચાવી. અને આ છે મારું કાર્ડ. હવે તારે અમારા ઘરે જમવા ચોક્કસ આવવું પડશે. મારે કોઈ કાર્ડની જરૂર નથી, હું તમારા ઘરે પહેલા પણ આવી ચૂક્યો છું. તમે? હા, તમારી આ ફ્રેન્ડે, હું રિક્ષા ડ્રાઈવર નહોતો છતાંય મારી પાસે 3 દિવસ રિક્ષા ચલાવડાવી. ઓ ઓકે, એટલે તમે જ? હા, એ ગરીબ હું પોતે જ. તો હવે તમારે ચોક્કસથી જવું પડશે અમારા ઘરે. ઘરે પણ આવવું પડશે અને જમવું પણ પડશે. ઓકે. એક્સક્યુઝ મી. હેલો, તમે પણ ફ્રી હોવ તો અમારા ઘરે જમવા આવશો? એક્સક્યુઝ મી. યા ડોક્ટર, હાઉ ઇઝ માય ફ્રેન્ડ? શી ઇઝ ઓકે? ધ પેશન્ટ ઇઝ સ્ટેબલ. ઇન્જરી માઇનર છે. મેં ટ્રીટમેન્ટ શરૂ કરી દીધેલ છે. પેશન્ટ ગભરાયેલ હોવાને લીધે છે ને થોડી બેભાન અવસ્થામાં છે. સારું થયું તમે એને સમયસર લઈ આવ્યા. ધીમે ધીમે એને સારું થઈ જશે. તમારામાંથી કોઈ એક જણ એને મળી શકે છે. અને તમે બેન મારી કેબિનમાં આવજો. ઓકે, થેન્ક યુ ડોક્ટર. થેન્ક યુ. એક્સક્યુઝ મી, પેલા દિવસ માટે રિયલી સોરી. મારે તમને એક પર્સનલ રિક્વેસ્ટ કરવી હતી. તમે અમારા ઘરે જમવા આવશો તો જ. મારે તમારી સાથે થોડી વાત પણ કરવી છે. પણ અત્યારે તો હું મારી ફ્રેન્ડ અંજલિ પાસે જાઉં છું. થેન્ક યુ. હા હા, તારી ફ્રેન્ડ જા. થેન્ક યુ. વાહ દોસ્ત, શાબાશ. અરે તે આ છોકરીને ટાઈમ પર લાવીને બહુ સારું કામ કર્યો. અરે આ લકી તને સલામ કરે છે. દોસ્ત ભી કહો છો અને સલામ પણ કરો છો,
હું કઈ સમજો નહીં. દોસ્તો હાથ મળાવે, ગળે લગાવે, પણ સલામ. દોસ્ત હાથ મિલાવે, ગળે લગાવે અને પાર્ટી પણ મનાવે. દોસ્ત આજે આપની દોસ્તીની ખુશીમાં લકી તરફથી પાર્ટી, જોરદાર પાર્ટી. એ ના કહીને દોસ્તનો દિલ નહીં તોડતો. ચાલ ઓકે. નમસ્કાર સાથીઓ. નમસ્કાર. આજની આ ડાયમંડ ઇન્ડિયા બિલ્ડિંગ લિમિટેડ ખાતેની
એજન્ટ વિકાસ પરિષદમાં ઉપસ્થિત ફિલ્ડ પાર્ટનર સાથી મિત્રોનું દિલોજાનથી પ્રકાશ પટ્ટી સીએમડી હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણો જે બિઝનેસ છે એ ચેન સિસ્ટમ બિઝનેસ છે. આજે નેટવર્કના માધ્યમથી વ્યક્તિ સફળ થઈ શકે છે. આજના સમયમાં આપણે જોવા જોઈએ તો સૌથી ઝડપી જો સફળ થવું હોય તો સૌથી ઝડપી ઈમાનદારીથી જો બે પૈસા કમાવા હોય તો નેટવર્ક સિસ્ટમ બિઝનેસ, ચેન સિસ્ટમ બિઝનેસ આજના સમયમાં એક વરદાનરૂપી બિઝનેસ સાબિત થઈ ચૂક્યો છે. આજથી વર્ષો પહેલા, આશરે દશક વર્ષ પહેલા, આજે તમે જે જગ્યાએ બેઠા છો એ જ જગ્યાએ હું એક સમય બેઠેલો. ત્યાં બેઠા મેં વિચાર્યું કે મારે પણ જો સફળ થવું છે, મેં મારા જીવનની અંદર ત્રણ વસ્તુ કેળવી, ધગસ, ધીરજ અને ધક્કા, આ ત્રણ વસ્તુ કેળવી અને માર્કેટની અંદર જો મેં મહેનત કરી તો આજે હું તમારી સમક્ષ છું. તો આમ તમારે પણ જો સફળ થવું હોય તો તમે તમારા જીવનની અંદર ધગસ, ધીરજ અને ધક્કા આ ત્રણ વસ્તુ કેળવશો તો આવનાર સમયમાં કોઈની તાકાત નથી કે પદ, પૈસો અને પ્રતિષ્ઠા મેળવતા તમને કોઈ રોકી શકે. આભાર સાથીઓ. હેલો સર. ઓ અર્જુન, સોરી દોસ્ત, તું ક્યારે આવ્યો? હું ભૂલી ગયો, થોડો મીટિંગમાં બિઝી હતો. મીટિંગમાં આવ્યા પછી ટોટલી તમને કંપની વિશે ખબર પડી ગઈ છે. હા સર, હું પણ મારી મહેનત અને આવડતની જોડે એક મોટો માણસ બનવા માંગતો હતો અને મને વિશ્વાસ છે કે ડાયમંડ ઇન્ડિયા સાથે જોડાઈને મારું સપનું પણ સાકાર થશે. આવી જાઓ કાલે, હેડ ઓફિસ આપણી પાલનપુર છે, અગ્રવાલ હાઉસમાં. કાલ તો આવી જા. ચાલો સર. ચાલો ચાલો સાહેબ. એ છપડી. અરે બાપ રે ઉપાધી, તારી આટલી હિંમત? તું અહીંયા મારા ઘર સુધી પહોંચી ગયો? હ, તું અહીં આવી તો ગયો છે. બચાવ, કોઈ મને બચાવ. હું તને અહીંયાથી જવાને, હવે જો હું શું કરું છું? તું આવ્યો કેમ અહીંયા? આ શું કરે છે રાધિકા? આ એ જ રોમિયો છે કે જે દિવસે જેની સાથે મારો એક્સિડન્ટ થયો હતો અને એણે મારો બદલો લેવા માટે મારો એક્સિડન્ટ પાછો કરાવ્યો. અંજલિ, સ્ટોપ ઈટ. આ બિચારાએ તો તારી મદદ કરી છે. એ તને હોસ્પિટલ લઈ આવ્યો અને એને જ તારી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરાવી, એટલે મેં એને ઘરે ઇન્વાઇટ કર્યો. આર યુ શ્યોર? આણે જ? યસ, આઈ એમ 100% શ્યોર. સે સોરી ટુ હિમ. સે આઈ એમ રિયલી સોરી. પણ તમારે મને પહેલા વાત કરવી જોઈએ ને. અરે શું પહેલા કેવું જોઈએ, પહેલા કેવું જોઈએ? તું ક્યાં પહેલા કોને બોલવા દે છે? સાચી વાત છે, આઈ એગ્રી વિથ યુ. એ કોઈને બોલવા જ નથી દેતી. હવે તમે બે બંને બેસીને અહીંયા ગપ્પા મારો, અમે બંને જઈને આવીએ. પણ તમે લોકો જાઓ છો ક્યાં? તારા મહેમાન તો આવી ગયા, હવે મારા મહેમાન છે ને એ થોડા મોંઘા છે. મારે એમને પોતે જ લેવા જવું પડશે. તો અમે આવીએ. ઓકે ઓકે, ચલ બાય બાય. તમે કેમ કઈ બોલતા નથી? તમે જ કીધું ને કે હું કોઈને બોલવા નથી દેતી, તો તમે બોલો, હું સાંભળું છું. બોલો. બોલવામાં તો એવું છે ને કે મારા ખ્યાલથી તમને ગાડી ચલાવવાની છોડી દેવી જોઈએ. કેમ? કેમ કે તમને ડ્રાઈવ કરતા આવડતું જ નથી. મેં જોયું ને, તે દિવસે તમારી જ ભૂલ હતી. સાવ લલ્લુ જેવો છે લલ્લુ. મારા જેવી છોકરી સાથે એકલામાં વાત કરતા નથી આવડતું. તમે કઈ કહ્યું? ના ના, જો એક્ટિવા ન ચલાવું તો મારે કોલેજ આવવા જવા માટે શું કરવું જોઈએ? હું છું ને રોજ આવત તમને લેવા મૂકવા માટે. કેમ, ચાન્સ મારો છે મારા પર? ના ના, હું એવો છોકરો નથી. વારંવાર તમારો એક્સિડન્ટ થાય છે એટલે હું તમને ઓફર કરું છું. હું કોઈ પણ ચાન્સ લેવા નથી માંગતો. એકવાર ચાન્સ મારને રાજા, કદાચ તારો ચાન્સ લાગી પણ જાય. તમે કઈ કહ્યું? ના ના, આ તો અમસ્તા જ. અચ્છા તો હું જાઉં? ના ના, આ તો તમારી ફ્રેન્ડે ખાસ આગ્રહ કરીને બોલાવ્યો ને એટલે હું આવ્યો, નહીં તો અહીંયા થોડી આવત. તો એ જ્યાં સુધી પાછી ના આવે ને ત્યાં સુધી અહીંયા જ બેઠો રહે. ખબરદાર જો ઊભો થજો લલ્લુ. અર્જુન, મારું નામ અર્જુન છે. ભૂલથી તમે મને લલ્લુ સમજો છો. તું છે ને લલ્લુ જ છે. લલ્લુ લલ્લુ લલ્લુ. હા, અને તું તારી જાતને ભૂલથી અર્જુન સમજે છે. હા હા, મારા જેવી સારી છોકરીની સાથે શું વાત કરે ને એ તને નથી આવડતું. શું? કઈ નહીં કઈ નહીં. ચંદુ, તારી ચોટલીમાં આગ લાગી,
તારા પાપે બે બે દિવસ લટકી ગયા. સમસંગ નોકિયા, આજ પછી બીજી વાર કોઈ પણ છોકરીની વાતમાં નહીં આવું, અને પેલી બે છોકરીને વાતમાં તો બિલકુલ નહીં. મારી માની સોગંદ પ્રતિજ્ઞા લઉં છું. પ્રતિજ્ઞા પાછી લઉં છું. લે કઈક બદલો, એ બદલો. નક્કી મને મારી મારા સોગંદ તોડાવશે. અરે અભાગ્યા, ઉભો ઉભો એનું નાચું શું જુએ છે? બહુ ગમે છે, નજર નથી હટતી, શું કરું? ભાભી હવે આ ચંદુડાના ચક્કરમાં આવ્યા ને તો ભાઈએ બે દિવસ લટકાવ્યા, હવે પૂરું અઠવાડિયું લટકાવશે અને સાથે સાથે પટકારશે. માફ કરો ખબૈયા, કરો તમને સતર જોડાવું, જોડા જોડ માફ કરો ને અહીંયાથી હું. ચંદુ, તારે મારી માફી માંગવાની જરૂર નથી, કેમ કે મેં તમારા ભાઈની માફી માંગી લીધી છે અને એમણે મને માફ પણ કરી દીધી છે. આજે અમારા ઘેર જમવા આવવાના હતા, પણ હજી આવ્યા નથી એટલે અમે એમને લેવા આવ્યા છીએ. શું વાત કરો છો? ભાઈ, તમારા ઘરે? હા, અમારા ઘરે. આ બધું ક્યારે નક્કી થયું? ગઈકાલે. એટલે ભાઈએ અમને અહીં લટકાવ્યા. અને તમે ભાઈને લટકાડ્યા? એ, આ લોકોના વાતનો વિશ્વાસ નહીં કરાય. અને જો વિશ્વાસ કરીશું તો ભાઈ ફરીથી પણ આપણને તારા કલમ 319. જા, હા, આ જોર જોરથી પોતાના નામની આગળ પાછળ શું લગાડતો તું? ચેલેન્જ, ચેલેન્જ. એ ચંદુ, આ તારા નામ પાછળથી છે ને ચેલેન્જ લગાવવાનું, તું બંધ કરી દે. બાઈલા, એ એ તને કે છે? એ છોકરી, આ ચંદુ ચેલેન્જ ને ચેલેન્જ કરે છે. ચાલ, તારી ચેલેન્જ લીધી લીધી, પણ જો તું ચેલેન્જમાં હારી ગઈ તો આ પૂજા તારી દાસી. હા, અને તમે ચેલેન્જ હારી ગયા તો તો હું પૂજાનો પૂજારી. પૂજારી તો આવી જા મેદાનમાં, તો આવી જા મેદાનમાં. ચાલ, ઊભો છે શું બાઈલા? યા એ લોકો મારા માણસ છે, એમને કોઈ તકલીફ ના પડે યાદ રાખજે. પછી ફોન કરું છું. તમે અહીંયા અત્યારે આવો, આવો. એ ભાઈ, તું મને તુમાંથી તમે કહેતા ક્યાં નથી ગયો? અને આપણા જ ઘરમાં મને આવો કેમ કહેશે? જો મારાથી કદાચ કોઈ ભૂલ ના થતી હોય તો તમે આજે મારા ઘરે જમવા આવવાના હતા, પણ મેં આવવાની હા નહોતી પડી. મારા ખ્યાલથી ના પણ નથી પાડી. એ એ ચંદુ, ઉભો છે શું? મહેમાન માટે બરફ કઈક ઠંડુ ગરમ લ્યો. હા ભાઈ, લાગે છે કે મને તમે આ પૂજાનો પૂજારી નક્કી બનાવજો. ચંદુ, ચાલ આપણે થોડું ઠંડુ ગરમ કરીએ. થોડા ઠંડા ગરમ પણ થઈએ. ચાલ. તમે મારી વાતનો જવાબ ના આપ્યો. એમાં એવું છે ને, હું જલ્દી કોઈના ઘરે જતો નથી એમ જ ને? ના ના, એવું નથી, પણ કોઈ છોકરીના ઘરે. પણ એક દિવસ તો જવું જ પડશે ને. કેમ? એને કાયમ માટે તમારા ઘરે લાવવા માટે.
ગોરી આવી જારુ પલડી અરે ઓ મારી પાતલડી ગોરી આવી જારુ પલડી હું તો રંગાયો ગોરી તારા રંગમાં હું તો રંગાયો ગોરી તારા રંગમાં આ પ્રીત બાંધી પદમણી મેં તો તારી હારે પ્રીત બાંધી શંભો હે શંકર, આજે 15 ઓગસ્ટ છે, મારા નાના ભાઈ અર્જુનનો જન્મદિવસ છે. હે ભોળાનાથ, મેં આજ સુધી મારી માટે તારી પાસે કાંઈ નથી માંગ્યું, પણ એ જ્યાં હોય ત્યાં એને સુખી રાખજો, સુખી રાખજો. ભોળાનાથ, હું મારું એ પહેલા એક વાર મને એની સાથે ભણાવી દેજો, ભણાવી દેજે ભોળાનાથ. Thank you.
આવો લકી ભાઈ. અરે આજે મારો હેપી બર્થડે નથી, મારો નાનો ભાઈ અર્જુન નો જન્મદિવસ છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભાઈ. હેપી બર્થડે ભાઈ. ભાઈ હેપી બર્થડે. એ ચંદિયા મારો નહીં, 15 ઓગસ્ટ નો બર્થડે છે. પણ એ ભાઈ તને ક્યાં ખબર છે કે તારો જન્મદિવસ ક્યારે? હા આપણા માટે તો તમારે બંને ભાઈ નું. એ તને પણ ક્યાં ખબર છે? ના ચલો તને પણ હેપી બર્થડે. એ વાત હતી. એ ભાભી હે સેમસંગ ફોન બંધ, પૂજામાં ફોન નહીં. હા એ બંધ. નેવડા ભાઈ નેવડા નેવડા. એ નેવડા બેવડો પીધો છે. બે પૂજામાં બેઠો છું, ફોન ની ઘંટી વગાડી વગાડી ને મગજ ની ઘંટી સટકાવી. શાંત લખી, મેટર બહુ અર્જન્ટ હતી એટલે વાત કરવાની હતી. તકલીફ આપો છો એવી કઈ જલ્દી હતી કે એક બે કલાક રાહ નથી જોઈ શકતો. સવાલ મારી બેન નો છે. બેન ની જિંદગી ની વાત છે. એક સડક છાપ મજનુ એ મારી બેન ને એને મોહબ્બત માં ફસાવી દીધી છે. તો બોલ ખતમ કરવાનો છે? ના લખે તો એને ખતમ કરીશ. તું મારી બેન ને કેવી રીતે સંભાળીશ? અત્યારે તો છે ને તું ફક્ત એને ગાયબ કર. ઇન્ડિયા આવીને હું એને ખતમ કરીશ. મારા જાતાય મચ્છર ની જેમ એને જોડી નાખીશ. એ નેવડા આવા મચ્છર મારવાના કામ માટે તે મને ફોન કર્યો? આવા મચ્છર મારવા માટે મારી પાસે મચ્છરદાની છે. શેર નો શિકાર કરવો હોય તો જ લકી ને ફોન કરવાનો. લકી મને ખબર છે એટલે મેં તારા માણસ ને પહેલા ફોન કર્યો. ઠીક છે મારા માણસ ને ટીપ આપી દે. એ ભાભે લે લે ટીપ લે, ગેમ બજાવવાની છે. હેલો સામાન્ય અંદર જે ખાટલો છે ને એ હું મારા ઘરે ચોક્કસ લઈ જઈશ. અરે ચોક્કસ લઈ જાજે ભાઈ. આ ગાડીમાં સામાન કોનો છે? આ ઘરવાળાનો છે. પણ ભાઈ પલંગ તો હું જ લઈ જા. અરે આપ્યું ગાડલો તને આપ્યું. આવો આવો કાઠા થઈને તમારી જ રાહ જોવાય છે. અને જો આ જે બારે ગાડી છે ને એ તારી નથી, પણ એમાં જે સામાન છે ને એ બકા ચોક્કસ તારો છે. અને હવે બધી સાણપટ્ટી મૂકી ચાલ અહીંથી વટક વટક. ક્યાં વટકું? ક્યાં વટકું? અરે ગરમી ગમતી હોય તો રાજસ્થાનમાં, દરિયો ગમતો હોય તો દમણમાં, અને ઠંડી ગમતી હોય ને તો સાપુતારામાં. બોલ ક્યાં જવું છે? અને જો વરસાદ ગમતો હોય તો? એ સાણા આ ચંદુ સામે સાણ પણ સારું નહીં. ચંદુ ચેલેન્જ નામ છે મારું, ચંદુ ચેલેન્જ. અને આ ચંદુ ચેલેન્જ છે ને ચેલેન્જ આપતો નથી, ચેલેન્જ લે છે. બોલ શું છે તારી ચેલેન્જ? શું છે બોલ ફટાફટ બોલ. કેટલો માર ખાઈશ? 25 વાર ખાઈશ કે એક સાથે ખાઈશ? પોઈન્ટ એ સોચના પડેગા. એ સોચના મેરે કો આતા હી નહીં ભાઈ. અબે ઓય What?
આ ગાડલું તારા નસીબમાં નથી ભાઈ. ચંદુની ચોટલીમાં આગ લાગે. फिर भी मैं डरेला नहीं हूँ, सोचना तो पड़ेगा ही. ये ले आओ तो छूट भाई. આપણી જ ગાડી છે જીજે 8857. હે ચંદો. હા ભાઈ, ભાઈ પણ એક લોચો થઈ ગઈ, એનો સામાન બાંધો પણ પછી એને અમને બાંધી દીધા ભાઈ. બાંધી દીધા મજડો. આખો દિવસ મજદૂગીરી કરે છે, આખો દિવસ છોકરી ફેસબુક વોટ્સઅપ બંધ કર. હે હા ભાઈ, ધંધામાં ધ્યાન દે ધંધામાં. હા, આપણો ધંધો ભાગીરનો છે. હા ભાઈ, આપણા હાથમાં બંદૂક જોઈએ, બાંગડી નહીં બાંગડી. હે ભાભે, હા આ તારો જીવો થઈ ગયો છે અને તારી સાથે રાખ. મારે આની કોઈ જરૂર નથી. હે ભાઈ, કેમ જરૂર નથી, કેમ જરૂર નથી ભાઈ? હું એના જેવો નથી. મેં તો બધી ગેમ બધી ફિટ કરી અને ટીપ પણ રેડી જ હતી, પણ ભાઈ પોઈન્ટ ઉપર જ એને સોચવા વાળી વાત કીધી. અને ભાઈ તને ખબર છે ને, જ્યારે સોચવા વાળી વાત આવે છે ને, ત્યારે આ ચંદુ ચેલેન્જના બારણા બંધ થઈ જાય છે ભાઈ. પણ હા, એ આઈટમ બહુ અઘરી છે હો ભાઈ. ભાઈ આ તો દરણું ઓછું પડ્યું, નહીં તો ચંદુડાને બાંધી દીધો હોત. એ ભાઈ, જો સાતને અમે દવાખાને મૂકીને આવ્યા હો. કરી આઈટમ, ચાલ જોઈએ. હા ભાઈ ચાલ. એ ચંદુ, અમને તો છોડાવ, શાંતિ રાખ. ચાલ હેડ, ફટાફટ તો, જલ્દી જલ્દી જલ્દી. એ ફટાફટ આયા, લે 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 ફિલ લે લે. યતી જા યતી જા. હા ચાલ ચાલ ચાલ. જોઈ લ્યો જોઈ લ્યો. કોઈ ભૂલ તો નથી કરી ને? ના બિલકુલ નહીં ભાઈ. આ જુઓ ભાઈ, આ એનું થોબડું છે, જુઓ ભાઈ. એ પહેલા દિવસે તું જે છોકરીને હોસ્પિટલમાં એડમિટ કરવા આવ્યો તો, એ છોકરી કોણ? મારી જિંદગી છે, મારો પ્યાર છે, મારી મોહબ્બત છે. એ નેવડાની બેન છે, નેવડાની. નેવડાની? હા નેવડા. એ નેવડા બહુ મોટો ડોન છે અને તું એ નેવડાની એકની એક બેન સાથે પ્રેમ કરે છે. હા, હું કોને પ્રેમ કરું છું એની મને ખબર છે. એ કોની બેન છે એનાથી મને શું ફરક પડે છે? અરે તને નહીં પડે તો મને ફરક પડે છે. મને તને? હા, અરે એના ભાઈએ મને મને ટીપ આપી છે અને અને એક વાર લખી ટીપ લેને તો ટીપ ક્યારે ફેલ નહીં. ફિનિશ. એ ભાઈ, અરે અરે અજાણતા તું મારો દોસ્ત નીકળ્યો. તો હવે તું શું કરીશ, દોસ્તી નિભાવીશ કે તારો વસૂલ? તારી જાન બચાવીને દોસ્તી નિભાવીશ અને તને મોકલી અસૂલ. લકી, મારા ખ્યાલથી તું મને અહીંથી દૂર નહીં કરી શકીશ, કારણ કે અહીંયા મારી મોહબ્બત છે અને દુનિયાની કોઈ પણ તાકાત મને મારી મોહબ્બતથી દૂર નહીં કરી શકે. એ આ ખ્યાલી દુનિયામાંથી બહાર આવ, બહાર આવ મારા દોસ્ત. લકી, આજે તું મારો દોસ્ત ના હોત ને તો અત્યારે તને ક્યાં નો ક્યાં
પાર્સલ કરી દીધો. દોસ્તીનો વાસ્તો આપીને તું મારી મોહબ્બત ને કમજોર સમજતો હોય ને તો તને આપણી દોસ્તી ના સમસે દોસ્ત, ભૂલી જા દોસ્તી અને આવી જા મેદાનમાં. તને પણ દેખાડી દઉં કે મોહબ્બત માં કેટલી તાકાત હોય છે. તાકાત હે? લકી, તારા ગંદા હાથ લગાડીને મારા પરિવારના ફોટોનું અપમાન ના કર. તારું પરિવાર? હા, મારો પરિવાર છે. હું તારા જેવો નથી. માફ કરજે ભાઈ, મારા મારા ગંદા હાથથી તારા પરિવારનું અપમાન કર્યું. માફ કરજે ભાઈ, માફ. ગંદા હાથોથી ફોટો ને હાથ લગાડતા નહી. એ ચંદો, હાથ ગંદા છે. ના 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 ભાઈ, તમારા હાથ ગંદા ના હોય. નથી ગંદા છે. હે હે ભાભી, હાથ ગંદા છે. ના ભાઈ, હાથ તો એના ગંદા છે. નહીં ભાઈ, એ ખોટો નહીં બોલ. આ હાથ ગંદા છે. એક એક ગુંડાનો હાથ ગંદા જ હોય. એ એ ભૂલી ગયો. અરે આટલો નાનો હતો, આજ આજ કંદા પર બેસાડીને મેં રમાડ્યો, જમાડ્યો, અગલી અગલી પકડીને સ્કૂલમાં લઈ ગયો. અરે કોઈ એને તંગ કરીને તો એ ફિનિશ ફિનિશ. એ ભાઈ, આજ આજ તારી 15 ઓગસ્ટ છે ને ભાઈ? આજ મારી આજ મારી 15 ઓગસ્ટ. અરે આનું મોડું જોવા માટે તો ઉતર 15 ઓગસ્ટે ગરીબોને જમાડતો, દાન પુણ્ય કરતો, પણ ભગવાને બને જે બનાવ્યું પણ પણ એ ભગવાન ચીટિંગ ચીટિંગ કર્યો મારી સાથે, લકી સાથે ચીટિંગ કર્યો. તેને બોલાવ્યો. આજ અરે આજ હાથ હાથોથી બેને મારી બે આજ હાથોથી બહેને માર્યો.
આજ હાથોથી બેને માર્યો. હું એક ગુંડો છો, ગુંડો. તમે કોઈ પણ એને નહીં કહો કે એ મારો નાનો ભાઈ છે. કીધું છે ને તો. એનો વાળ પણ વાકો નહીં થવો જોઈએ. જો જો થયો ને તો મારો ભાઈ છે, મારો ભાઈ છે. એ કાલનો મેથી પાક ભૂલી ગયા કે આજે પાછો માર ખાવા આવી ગયા? એ વિડો, કાલની વાત કાલે ખતમ. આજે નવો દિવસ, આજે નવી ગિલ્લી ને નવો દાવ. તું મને પાછો મારવા આવ્યો છે? હિટ મી, ચલ માર, હિટ મી. એ ભીડુ, કાલે તને ઠોકવાની સોપારી હતી અને આજે તને બચાવવાની. સમજી લે, સમજી લે. એ ભાઈ, તું એક મોટા ડોનની બહેન સાથે ઇષ્ટ મોહબ્બતના ચક્કરમાં છે. એ ડોન પાસેથી અમે તને ઠોકવાની સોપારી લીધી હતી, એટલે કાલે રાત્રે તું ભાઈનો ભાઈ નીકળ્યો. એ ભાભી, એટલે તું ભાઈનો દોસ્ત નીકળ્યો ને, એટલે તારી સોપારી કેન્સલ કરી, એટલે ભાઈએ તને જવા દીધો. પણ ડોનનો તો તું હજુ પણ દુશ્મન છે, સમજો. એટલે ડોનના માણસો ગમે ત્યારે તને ઠોકી દેશે. એટલે અને આજથી અમે તારી બોડીને ગાર્ડ કરીશું. લો, આ ગયા હૈયે બોડીગાર્ડ. એ બોડીગાર્ડ, એ રેલવે ગાર્ડ, એ ઇચ ગાર્ડ, ચલો નીકળો અહીંયાથી. મને કોઈ જરૂર નથી તમારા એહસાનની. એ લઈ લે, લઈ લે, એહસાન લઈ લે, નહીતર તારો મોટો ભાઈ અમારી ત્રણની બોડી તોડી નાખશે. મારો મોટો ભાઈ? કોણ મારો મોટો ભાઈ? એ ભાઈ, એટલે કે અમારો મોટો ભાઈ. એ શું કામ મારી માટે તમારી બોડી તોડી નાખે? એ ભાભી, સમજાવ આને, સમજાવ. મને સોચવા ઉપર મજબૂર ના કરે, નહીતર તને તો ખબર છે ને, સોચવાને અને મારે 36 નો આંકડો છે. મારે ભાભી સાચવ જા ભાઈને. નોકિયા, મને જવા દે, નહીતર હું એકલો સોને ભારી પડું એવો છું. ને ભાઈ, તમને તો ક્યારેય નહીં જવા દઉં. નહીં. ચંદુ, મારી જાન બચાવવા માટે તે તારી જાન આપી દીધી, શું કામ? તને તારા લકી ને સમ છે દોસ્ત. ના અર્જુન, એને ના બોલવાની કસમ આપી છે, એની તે સોગંદ આપી દીધી. અર્જુન સાલા જાલીમ. મરતો માણસ ક્યારે ખોટું બોલતો નથી, શું કામ મને બચાવ્યો બોલ. એ અર્જુન, લકી બીજું કોઈ નહીં, લકી તારો મોટો ભાઈ લાખો છે, લાખો. અર્જુન
ચંદુ, જો તારું નામ ચંદુ ચેલેન્જ છે ને તો તને ચાલ, મારી ચેલેન્જ છે. હોસ્પિટલ પહોંચતા પહેલા તું તારો દમ નહીં તોડે દોસ્ત. એ અર્જુન જા, આ તારી ચેલેન્જ આ પર લીધી, જા લીધી ચંદુ ચેલેન્જ, આ તારી ચેલેન્જ લીધી, બનતો હોય તો બચાવી. ડોક્ટર, એ કોઈ ડોક્ટર ને જલ્દી બોલાવો ભાઈ, ઇમરજન્સી છે. એ 15 ઓગસ્ટ ડોક્ટર ને ખબર છે કે હું અચાનક ગોળી ખાઈને આવી જા, એ કોઈને ગોળી આપતો છે ને. લકીભાઈ, એક વાર લકીભાઈ ને ટાટા ઓકે વન પ્લીઝ કેવું છે મારે. કહ્યું ને 15 ઓગસ્ટ બચાવવાનું એટલે બચાવી ભાઈ. મેં તને કહ્યું હતું કે 15 ઓગસ્ટ બચાવો, પણ મારે તને ખોવો નથી, નથી ખોવો રે. તું જ મારી મારી 15 ઓગસ્ટ છે ભાઈ. આને છે ને આ તારી 15 ઓગસ્ટે મને મજબૂર કર્યો ભાઈ, એટલે છે ને મારે કેવું પડ્યું છે. તું એનો મોટો ભાઈ, લાખો છે ભાઈ. ભાઈ ભાઈ, આપણી શેલી ભૂલથી મિસ્ટેક આ ભાઈ. નારાજ નથી તું મારા ભાઈ? આને જો કઈ ને આપી હોત ને તો આ ચંદુ ચેલેન્જ એને પણ હરાવી દો ભાઈ. ભાઈ આ તને છે ને છેલ્લી વાર ટાટા બાય બાય ઓકે ઓન પ્લીઝ કેવા માટે આ ચેલેન્જ પકડીને બેઠો છું ભાઈ. ગઈ જજો ભાઈ, મારી ચેલેન્જ ભાઈ, ગઈ જજો મારી ચેલેન્જ ભાઈ. પો રડીને એની આત્માને દુઃખ ના પહોંચાડ. રડજે, જેને પણ ચંદુની સુપારી લીધી છે ને એની મોત પર રડજે. આ લકી એને ઠોકી દેશે, ઠોકી દેશે લકી. ચંદુની મોત પર રડવાનું નહીં, નહીં રડવાનું. ભાઈ પંડ્યા સાહેબ આવે છે. સાહેબ ભાઈ, એ ત્રણે શાર્પ શૂટર હતા અને પાકિસ્તાનથી રાજસ્થાન બોર્ડર પર થઈને ગુજરાતમાં આવ્યા હતા. સુપારી દુબઈથી હતી. દુબઈથી? એ બસ પંડ્યાને. ના ભાઈ, ભલે હું નાનો માણસ છું પણ એક માણસ તો છું, અને જે લોકોએ આપણા ચંદુભાઈની જાન લીધી છે
એની ખબર ના હું પૈસા લઈશ તો મારી નજરોમાં પડી જઈશ. અને હા ભાઈ, જેને પણ આપણા ચંદુભાઈની સોપારી લીધી છે ને, એ લોકોનું હું એન્કાઉન્ટર ના કરું ને તો મારું નામ પીઆઈ પંડ્યા નહીં. એ પંડ્યા, તારી બંદૂકની ગોળીઓ બીજા ગુનેગારો માટે બચાવી રાખ. આમ પણ સરકાર તને ગણીને ગોળીઓ આપે છે. અને પંડ્યા, રહી વાત એન્કાઉન્ટરની ને, ચંદુની કસમ, જેણે પણ ચંદુની સુપારી લીધી છે કે દીધી છે એ પોલીસના હાથે મરે એ પહેલા લકે લકીને ઠોકી નાખશે. અને પંચનામા માટે હું તને જ બોલાવીશ. જવાન લકીનો જવાન, તારો એહસાન લકી પર ઉધાર. ગમે ત્યારે આવીને વસૂલી કરી લેજે. એ તારીખ માંડવની ને ફોન લગાવ. હા ભાઈ, લગાવ ફોન. ભાઈ બેલ વાગે છે ખાલી. સ્પીકર લગાડ, સ્પીકર પર સાંભળવું છે. સ્પીકર લગાડ. નમાઝ નો વખત હશે, માંડવલી નમાઝ અદા કરતો હશે. રાજો, થોડી વાર રાજો. પાકિસ્તાન થી રાજસ્થાન બોર્ડર થઈને આવ્યા. સુપારી દુબઈ થી હતી. દુબઈ થી બોલ, હવે તારું શું માનવું છે? લકી, મારી પાસે પાકા રિપોર્ટ ના આવે ને ત્યાં સુધી હું માનવા તૈયાર નથી કે સોપારી નેવડાની હતી. હે માંડવલે, હવે હું એક પણ પળ ઇંતજાર કરવા માંગતો નથી. સવાલ ચંદુની મોતના બદલાનો છે. હે માંડવલે, તને આપની દોસ્તીની કસમ. ભાઈ, જો દોસ્તીની કસમ સુધી જ વાત પહોંચી હોય ને તો તમે કરાચી પહોંચો, હું નેવડાને બોલાવી લઉં છું ને આમને સામે મીટિંગ થઈ જાય. પણ હા ભાઈ, એક જુબાન આપો કે જ્યાં સુધી સુપારીની ખબર ન પડે ને ત્યાં સુધી કોઈ ખૂન ખરાબો નહીં. અબે અબે જવાન, અબે ખબર ખબર પાકી પડે તો અલ્લાહ કસમ મારો ઘોડો તમારા હાથમાં આપી દઈશ અને ત્યાં ત્યાં નેવડાને ઠોકી દેજો. પણ હા, પણ એ પેલા ભાઈ, તમે હથિયાર નહીં ચલાવો, તમને ચંદુની મોતની કસમ આપી. ભાઈ, માંડવી પર મારું અલ હબીબ જહાજ છે. યાકુબ તમને સહી સલામત કરાચી લઈ આવશે. એ સમસાન, હું કરાચી થી પાછો આવું ત્યાં સુધી આનો ખ્યાલ રાખ. પંડ્યા, પંડ્યાને કહી દે અને ફૂલ પોલીસ પ્રોટેક્શન આપજે. નાનપણમાં મને એકવાર એકલો મૂકીને ગયો હતો અને આટલા વર્ષો પછી પાછો મળ્યો છે. હવે હું તને એકલો નહીં જવા દઉં ભાઈ. હે મારા ભાઈ, તને તને સાથે લઈ જવા જેવી જગ્યા હોત તો તને સાથે લઈ જાત. જે જગ્યાએ તું મને સાથે ન લઈ જઈ શકતો હોય એવી જગ્યાએ હું તને એકલો કેવી રીતે જવા દઉં ભાઈ? અરે જેદ ના કર મારા ભાઈ, જેદ ના કર. ચંદુની અરતી ઉચકીને આ કંધા કમજોર થઈ ગયા છે. હવે કોઈની અરતી ઉચકવાની આ કંધામાં તાકાત નથી. મારો ભાઈ, સમજવાની કોશિશ કર. તારી અને મારી અંદર એક બાપનું લોહી અને એક માનું ધાવડ વહે છે. તું એકલો 100 ને ભારી પડતો હોય ને તો આપણે બંને મળીને 200 ને ભારે પડશું ભાઈ. જિદ્દે નાનપણથી જિદ્દી છે તો નાનો છે
એટલે પોતાની વાત મનાવી લે છે. જા જા સામાન પેક કર મારા ભાઈ, જા સામાન પેક કર. નેવડા ઘોડો. લકી તું પણ. લકી બબાલ નહીં, તે મને જબાન આપી હતી. પલટે જબાન પલટે. હે ચંદુની જાનની કિંમત મારી જબાન કરતા કિંમતી છે. એ ચંદુની મોતનો વાસ્તો તે મને આપ્યો તો એ ના ભૂલ. લકી તારીક ભાઈ તમે વચ્ચે ના બોલો. હે તારે મને ઠોકવો છે ને, લગાવ નિશાનો. હે ઠોકી દે મને. હે અમે મારા પર તારો એક અહેસાન છે ને, અત્યારે જ પેટોસ કર નાખ પેટોસ. એ વસોલ, એ એ તને શું લાગે છે? તારા યાર ચંદુની સુપારી મેં લીધી છે? નહીં, હું મારી એક ને એક બેન અંજલિના સોગંદ ખાઈને કહું છું કે મેં એની સુપારી નથી લીધી. મારી પર ભરોસો નથી? એ ના, તારા જવાન પર મને ભરોસો નથી. એ તો મારી જાતે હું અહીંયા ઠોકી નાખીશ મને. પણ એ લખી મને એનો જવાબ આપ. આપણા બેની મેટર વચ્ચે મારી બેનને કેમ લઈ આવ્યો? એને વચ્ચે કેમ લઈ આવ્યો? એને તે કેમ ઉપાડી? હે નેવડા નેવડા, હે નેવડા, બેવડો લગાવીને આવ્યો છે. હે હે શું બોલ્યો તું? મેં તારી બેનને ઉપાડી? હે મરક છો મહારાજ, ખુલ્લી છાતીએ પાકિસ્તાન સુધી આવ્યો છો? હા હે લકી, કોઈ દિવસ કોઈની બેન દીકરીને ઢાલ નથી બનાવતો. હા બસ આજ આજ વાત સમજાવવા તમને બંનેને અહીં બોલાવ્યા છે મેં. હે લકી, જેમ નેવડાની બેનને તે નથી ઉપાડીને, એમ નેવડાએ ચંદુની સોપારી પણ નથી આપી. હા આ બધું કોણ કરે છે અને તમને બંનેને આપસમાં કોણ ભીડાવવા માંગે છે તે જાણવું પડશે ને સમજવું પડશે, શોધવું પડશે આપણે. હે સ્પીકર, સ્પીકર લગાડ. હે નેવડા, તારી બેન અમારા કબજામાં છે. જો તું ચાહતો હોય એ હિફાજતથી ઘરે પાછી પહોંચે તો જેસલમેર બોર્ડર પર જે ટ્રકમાં અમારો માલ પડ્યો છે એ ટ્રક હિફાજતથી મુંબઈ સુધી પહોંચાડી દે. અને હા યાદ રાખજે, પહેલા ટ્રક મુંબઈ પહોંચશે પછી તારી બેન ગુજરાત. ચાલ ફોન મોક. બહુ મોટી ગેમ છે ડ્રગ્સ સરહદ પારથી મુંબઈ સુધી પહોંચાડવાની ગેમ. મોટા મોટા હાથીઓ છે આ ગેમમાં, મોટા મોટા ખેલાડી છે. માંડવલે છે એક માણસ મારી નજરમાં, પણ બહુ લાલચુ છે, ડોલરમાં જ માગશે. ખોલાવ મોઢું, કોણ છે? એને ડોલર હું આપીશ, પણ એ જો ન માને તો. તારીખ ભાઈ દરેક માણસની કિંમત હોય છે, બસ તમને જાણતા આવડવી જોઈએ. આ નેવડાની બેનનો આશિક છે, દિલો દિલો જાનથી મોહબ્બત કરે છે આની બેનને. આણે તો આની ટીપ આપી હતી મને, પણ માલિકનો શુકર મને મને અચાનક બળી ગયો. અરે નાનો ભાઈ છે મારો, એ વર્ષો પહેલા ખોવાઈ ગયા હતા. હા આ વાત મારા સુધી પહોંચે ને, એના પહેલા દુશ્મન સુધી પહોંચી ગઈ. એના જ લીધે તમે એકબીજાની જાનના દુશ્મન થઈ ગયા હતા. ફિલહાલ મારા ખ્યાલથી આપણે પૈસાના લાલચુ પાસે પહેલા પહોંચવું જોઈએ. હા હા પૂરા છે. સમય ઓછો હતો એટલે $50,000 જ થયા. પૂરા હોય ને ત્યારે આવજો, નીકળો. સાહેબ અમારો ધંધો જબાન ઉપર ચાલે, ખબર હોત કે તું પૈસા લઈને મોડું ખોલાત તો લઈ આવત. કા ખાતો નંબર બોલ, ખાતો છલકાઈ જશે. હા યકીન કરો ઇસકી જબાન કા? જી જનાબ. ચલ કિયા ખબર. હમઝા હમઝા પેલો ડ્રગ માફિયા. હા પણ એ આ બધું શું કામ? $25,000 દીધા
રાજસ્થાનમાં નેવડા અને ગુજરાતમાં તારી ધાક વધી રહી છે, એના કારણે હમજાનો ડ્રગ્સ અને કોકીનનો ધંધો ખતમ થઈ ગયો છે અને એણે તમને ખતમ કરવા માટે કોબ્રા ગેંગને તમારી સુપારી આપી છે. કોબ્રા ગેંગ? કોબ્રા ગેંગ. જ્યારે તમે લોકો પેદા પણ નહોતા થયા ત્યારથી કોબ્રા ગેંગ પાકિસ્તાન માટે હિન્દુસ્તાનમાં ડ્રગ્સ અને કોકીનનો ધંધો ચલાવે છે. એ લોકો ખૂબ ખતરનાક અને ચાલાક છે, એટલે આજ સુધી હિન્દુસ્તાનની પોલીસ અને મિલિટરીના હાથમાં નથી આવ્યા. તો હમ કે કરે જનાબ? મારો માણસ તમને હમજા સુધી પહોંચાડી દેશે, પણ પછી પછી હમજા જે કહે એ અમારે ચૂપચાપ કરવું પડશે. હા, એ કરશો તો જ તમે હિન્દુસ્તાન પહોંચી શકશો. હે માંડવલી, હા, મારી ગાડીમાં મૂકી દો. जनाब इन्हें हमजा से मिलना है. ये वही हिंदुस्तानी है ना? जी जनाब. ठहरिए, बॉस को लेकर आता हूं, तुम चलो. जी जनाब. अरे लकी भाई, थैंक यू सो मच भाई. अर्जुन तू ठीक तो छे ने? અર્જુન, આ છે મારો ભાઈ નિલેશ. એણે અને લકીભાઈએ મળીને તારા દુશ્મનોથી તારી જાન બચાવી તને છોડાવ્યો. અંજલિ, આ નિલેશભાઈએ લકી સાથે મળીને મારી જાન બચાવી કે પછી મેં અને મારા મોટા ભાઈએ મળીને તારા ભાઈના દુશ્મનોથી તારી જાન બચાવી? ભાઈ, આ અર્જુન શું બોલે છે? મને કઈ. આ મારો ભાઈ અર્જુન જે બોલે છે ને, એ તને તારો ભાઈ નિલેશ નહીં સમજાવી શકે. આવ આવ આવ, હું તમને સમજાવું. આવ, અરે આવ. નહીં લકી, પ્લીઝ લકી, નહીં પ્લીઝ. અરે નિલેશ ભાઈ, ડરવાનું નહીં. સગી બેન છે તારી, બેનથી શું છુપાવવાનું? નેવડા? હા, સોરી સોરી સોરી, નેવડા નહીં. શું કહે છે તારી આ બેન તને? નિલેશ ભાઈ, એમાં એવું છે ને, આ તારો નિલેશ ભાઈ બહુ મોટો ડોન છે. પહેલા દિવસે તારી આ ફ્રેન્ડ મને શું કહેતી હતી? પેલું ક્રિમિનલ, ગેંગસ્ટર, ગુંડો, આઈ હેટ યુ, આઈ હેટ યુ. હે, આજ આજ હેટ યુ વાલો ભાઈ છે. હે નેવડા, I hate your heart. ભાઈ, લકી ભાઈની વાત સાચી છે? ભાઈ મને જવાબ આપ, લકી ભાઈની વાત સાચી છે? શું કામ ભાઈ, આવા બધા કામોમાં તો શું કામ? એ આટલી આટલી નાની હતી ને ત્યારે મારા ભરોસે મૂકીને પપ્પા મમ્મી ભગવાન ભરોસે થઈ ગયા હતા. અરે શું કરું, જે મળ્યું, જે સમજ્યું, જે ભાવ્યું એ કર્યું. ગરીબ અને ઉપરથી પાછો અનાથ, બીજું બીજું કરી પણ શું શકું? અરે બતાવ, અરે બીજું શું કરી શકું ભાઈ? ત્યાં મારાથી કેમ છુપાવી ભાઈ? અમારો ધંધો લોકોને ડરાવવાનો છે, એટલો મોટો ડરાવવાનો છે કે અમે ભૂલી જઈએ છીએ કે દુનિયાની સાથે સાથે અમારા પોતાના પણ ડરવા લાગી જાય છે. અને હું તને ડરાવવા નતો માંગતો બેન, એટલે તારાથી મારી ધંધાની વાત છુપાવા. હું દુબઈ બેસીને મારો ધંધો ચલાવતો હતો. મારી બેન, હું તને ગુમાવવા નતો માંગતો, ગુમાવવા નતો માંગતો. પ્લીઝ બેન, મને સમજવાની કોશિશ કર. હે નેવડા, હે નેવડા, તું તું તારી બેનને તારાથી ગુમાવવાનો તો માંગતો, તો મારા ભાઈને મારાથી શું કામ છેડાવવા માંગતો? શું કામ એને મારવા માંગતો? શું કામ, હે શું કામ નેવડા? હે, મારા સપના પૂરા કરવા. મારી બેનનો હાથ દુનિયામાં સૌથી મોટામાં મોટા છોકરાના હાથમાં હાથ મૂકવા માટે. હે નેવડા, છો
મારો ભાઈ ખરાબ છે, મારો ભાઈ ખરાબ છે. હે, એટલે નથી કહેતો કે મારો ભાઈ છે. હે હે, રિયલી સારો છોકરો છે, ગુડ 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 ડિગ્રી છે. હે નેવડા, એ સારો ન હોત ને તો તારી બેને એને એને દિલ ન દીધું હોત. પૂછ તારી બેનને. હે હે, દિલ દીધું ને. હે જાઓ. નિલેશભાઈ, તમને ખોટું ના લાગે તો એક વાત કહું. એક છોકરી માટે એની જે સાચો પ્રેમ કરે ને, એ જ એના માટે દુનિયામાં સારામાં સારો છોકરો હોય છે. જેમ કે અંજલિ માટે અર્જુન, અને મારા માટે લકી, અને મારા માટે મારો ચંદુ. ચંદુ ચેલેન્જ. ચંદુ પૂજે, તું પૂજે ઉપર વાળાને. એટલે તારી તકદીરમાં મોહબ્બત લખી હતી, તો પહેલા તારી તકદીરમાં મોત શું કામ લખી? પૂજે જાલમને, કે માણસની બેનની જિંદગી આપણે બચાવી, એ જ માણસે તારી જાન શું કામ લીધી? અને એ જ માણસની બેન સાથે મારો ભાઈ પ્રીત શું કામ બાંધી? હે ચંદો, મારો દોસ્ત, હવે તું જ કે તારો દોસ્ત લકી હવે શું કરે? બોલ ચંદો, શું કરે ચંદો? હે ચંદો, એ લકી, એ બચારો ચંદુ હવે શું કહેશે? હા, એટલે ચાલ હું તને સમજાવું. ચાલ ઉઠ. હા હા, ઉઠ. હા, સમજાવું લખી. એક વાત સાંભળી પણ લે અને સમજી પણ લે. હું મારી બહેનનો હાથ આ તારા ભાઈના હાથમાં દેવાના તો માંગતો, હું તારા ભાઈને મચ્છરની જેમ છોડી નાખત. પણ એ તકદીર, સાલા તકદીર, કે તું એનો ભાઈ નીકળ્યો, એને ટોકવા પહેલા મારે તને ટોકવો પડે. ગુજરાતમાં કોઈ શાણાની તાકાત નથી કે લકીને ઠોકી શકે. એટલે છે ને, મેં ગેમ રમી. નાનપણની રમત ગિલ્લી ડંડા એ રમત નહીં. ચેસ ગેમ. પહેલા ચાલ્યો પ્યાદો માનવલી, બચારો ઈમાનદાર સાચો માણસ, 5 ટાઈમનો નમાજી. તારો એના પર પૂરેપૂરો ભરોસો, એટલે નેવડાએ ભરોસાનો ફાયદો ઉપાડ્યો અને તને એના થ્રુ પાકિસ્તાન બોલાવ્યો મીટિંગ કરવા. પછી હું રમ્યો ઊંટ. તારી આંખ સામે કોબરા પાસે ફોન કરાવ્યો. બિચારો માંડવી અને તું મારા ડબ્બામાં આવી ગયા, અને તું સીધો પેશાવર પહોંચી ગયો. શું કીધો તો તું? હા, દીધા. અમે તને પેશાવરમાં અહીંયા લીધા. તને ખબર છે, તું અહીંયાથી સીધો ચંદુ કને જઈશ. એ નેવડા, તારી યાદાશ બહુ કમજોર છે રે. કેમ ભૂલી ગયો? પહેલી વાર મળ્યો ત્યારે જ મેં તને કહ્યું તો
તું 10-20 ને આજુબાજુમાં રાખીને ભાઈ બને છે, અને હું 50 ને ઠોકીને ભાઈ બન્યો છું, સમજો? એ નેવડા, એ લકી, તું ભૂલી ગયો કે આ તારું કે તારું આ ગુજરાત નથી, મારું મારું પેશાવર છે. એ જરા નજર તો મારીને જો. વેલકમ ગોબરા. યુ આર ઓલસો વેલકમ નેવડા. વેલકમ ટુ પેશાવર. ગોબરા ભાઈ, હું તમારો ખૂબ ખૂબ અહેસાનમંદ છું, અને તમે જો મને મદદ ના કરી હોત ને તો આને હું અહીંયા કેવી રીતે ઘસડીને લાવત. હા કોબરા ભાઈ, એનું નામ શું છે? લકી. હા તો તમને એવું નથી લાગતું કે આની મોત લકી ડ્રો થી કરવી જોઈએ? હા હા, તો કરેનું મોત બોમ્બ થી, મિસાઈલ થી, રાઇફલ થી, જેમ તને ફાવે મેનું મોત કર. પણ નેવડા, એ પહેલા હું તારું મોત કરીશ. તારું શું શું મજાક છે? તારો લકી ડ્રો કરીશ. મારો? આ મજાક નથી નેવડા. એ નેવડા, તું મને શું તારા જેવું બાળક સમજે છે? મારા ફાયદા વગર હું તને અહીંયા મોકલું આ લકીને લેવા માટે? નહીં નહીં નહીં, આ તો મારી મારી માઇન્ડ ગેમ હતી મારે. નેવડા, પહેલા મેં તને વાપર્યો અને તું તું આને અહીંયા ખેંચી લાવ્યો પેશાવરમાં. નેવડા, પહેલા લકી મરશે એટલે ગુજરાત આ કોબરાનું, અને પછી પછી નેવડો મરશે એટલે એટલે રાજસ્થાન પણ આ કોબરાનું, ગુજરાત અને રાજસ્થાન આ કોબરાનું. એ નેવડા, જેનામાં બ્રેન ના હોય ને એને માઇન્ડ ગેમ નહીં રમવાની. તારો ચેસ તું હારી ગયો. ખતમ. એ નેવડા, મેં બચપનમાં એક કહાની સાંભળી હતી, જો શેર એના ઘરે દાવત માટે જમવા બોલાવે ને તો નહીં જવાનું, આપણી દાવત થઈ જાય. આ કોબરા ગુજરાતીમાં નાક છે, એના એના સગા ભાઈ જેવા લક્ષ્મણ ને ટસી ગયો, તો તને શું છોડવાનો હે? એ એ લકી, લકી તો લકી નથી, આ બધું તું કઈ રીતે જાણે? હા બોલ, જલ્દી બોલ, બોલ શું નામ છે તારું? એ નાગજી, તારી યાદ જ બહુ કમજોર છે રે. હે, યાદ કર, બચપનમાં એક વાર મેં તને ઠોકી દીધો. યાદ કર નાગજી, યાદ કર. પણ તું એટલો ગંદો માણસ છે ને, એટલે ઉપર વાળાએ પણ તને લેવાની ના કરી દીધી, એટલે હવે હું તને આજે હા જમીનમાં દફન કરી નાખીશ.
નાગજી, નાગજી નામ છે મારું. મદારીની ટોકરીમાં પુરાયેલો નાગ નહીં, પણ કાળોત્રો નાગ. કાળોત્રો. રાધિકા, હું મારા ચંદુ પાસે જાઉં છું. ચંદુ બેચારો ત્યાં એકલો હશે ને રાધિકા. એ નેવડા, એ જોયો જોયો મારા ચંદુ એ ઉપરથી કીધો તારી મોત ચંદુની મોહબત ના હાથે થી થઈ. તારા લોહી થી મેં મારા હાથ ગંદા નથી કર્યા. લકી, લકી મને મને માફ કરી દે. લકી, લકી હું એટલો ખરાબ માણસ નતો, પણ લકી મારાથી જે ભૂલો થઈ છે એને માફ કરી દે. લકી આજે મારી મારી ભૂલની સજા મને મને મળી ગઈ છે.
મરતો માણસ ક્યારે ક્યારે ખોટું ના બોલે. અંજલિ, અર્જુન તારા માટે દુનિયામાં સૌથી સારો માણસ છે. લખી લખી, આ અંજલિ મારી બેન નહીં, તારી પણ બેન છે. તારે એનું ધ્યાન રાખવાનું છે. રાધિકા, આ લખી તારા માટે સારામાં સારો છોકરો છે. લખી લખી, મારી બંને બેન હું તારા ઘરે મોકલી રહ્યો છું. મને માફ કરજે દોસ્ત. ભગવાન તમારી પ્રીતને અમર રાખે. ના.